અધ્યાય 16માં ઇન્દ્ર યજ્ઞ વિરુદ્ધ કૃષ્ણનો વિચાર. વૈશંપાયન બોલ્યા, હે રાજન, ઇન્દ્ર મહોત્સવનો સ્વીકાર કરીને ઇન્દ્રને પ્રસન્ન કરવાના કારણ વિશેનું વૃદ્ધ ગોવાળિયાનું વચન સુણીને ઇન્દ્રનો પ્રભાવ જાણવા છતાં ભગવાન શ્રી કૃષ્ણે આ વાત કહી. શ્રી કૃષ્ણ બોલ્યા, હે ગોવાળ, તમે જે કહ્યું છે તે તો ખરું, પરંતુ આપણે સૌ વનમાં રહેનારા ગોપ છીએ અને કેવળ ગોધન પર જ સદાય જીવનનો નિર્વાહ કરના ચલાવનારા ગોવાળ છીએ. ગાયો, પર્વતો અને વનો જ આપણા દેવતા છે. ખેડૂતોના નિર્વાહનું સાધન કૃષિ છે. તેમ માલ લે વેચનો ધંધો કરનાર વેશ્યનું નિર્વાહનું સાધન વાણિજ્ય વૃત્તિ વેપાર છે. તે જ પ્રમાણે આપણા નિર્વાહનું મોટામાં મોટું સાધન ગાયો જ છે. વૈશ્યનો આવો ધર્મ હોવાથી તેના જીવન નિર્વાહના ત્રણ પ્રકાર ગણાયેલા છે. જે મનુષ્ય જે જીવન ધારણ નિર્માણ થયું છે તે જ સાધન તેનું પરમ દૈવત છે. એ જ વૃત્તિ તેને માટે પૂજ્ય છે. તેણે એ જ વૃત્તિ સેવવી ઘટે અને એ જ વૃત્તિ તેનું કલ્યાણ સાધે છે. જે મનુષ્ય પોતાનું જીવન સાધન છોડીને બીજાના સારા જીવન સાધનનું ફળ ભોગવવાને તેના કાર્ય કરવાને મંડી પડે છે તે માનવીને આલોકમાં તથા પરલોકમાં એમ બે પ્રકારના અનર્થો સહન કરવા પડે છે. ખેડાતા ખેતરો સુધી વ્રજની સીમા ગણાય છે. એ સીમા પૂરી થતાં પછી વનની સીમા શરૂ થાય છે અને વનની સીમાનો અંત આવતા પર્વતોની સીમા શરૂ થાય છે. એ જ પર્વતો આપણા વિચરણ આશ્રય સ્થાન છે. એટલે કે આપણે માટે તે પૂજા માટે નિર્મિત થયા છે. સાંભળવા પ્રમાણે આ વનમાંના પર્વતો પણ વનમાંના પર્વતો પણ સ્વેચ્છા પ્રમાણે રૂપ ધારે છે. તેઓ વિવિધ રૂપ ધારણ કરીને તે દ્વારા શિખરોમાં પ્રવેશીને સ્વેચ્છા ક્રીડા કરે છે. વળી લાંબી યાળવાળા અને તીણા નહોરવાળા પ્રાણીઓમાં શ્રેષ્ઠ એવા સિંહો તથા વાઘોનું રૂપ ધારણ કરીને વનને વેરાન કરનાર મનુષ્યોને ત્રાસ આપીને પોતપોતાના વનોનું રક્ષણ કરે છે. જ્યારે વનને આશ્રય રહીને જીવન નિર્વાહ કરનારા લોકો આવે વનો કે વન દેવતાઓને નુકસાન પહોંચાડે છે, રંજાડે છે, ત્યારે તેઓ એ દુરાચારી મનુષ્યોને જરૂર મારી નાખે છે. બ્રાહ્મણોએ મંત્ર યજ્ઞો કરવા જોઈએ. કિસાનોએ ખેતીરૂપી દૈવત પૂરું પાડનારા સીતા યજ્ઞો, ખેડૂતના ઓજારો અને હળ વગેરેની પૂજા કરવી જોઈએ. અને આપણે સૌ ગોવાળિયાઓએ તો પર્વતરાજોને પ્રસન્ન કરવા માટે ગિરિયજ્ઞ કરવા ઘટે. તો હે ગણો, આવો આપણે ગિરિ યજ્ઞ કરીએ. ઇન્દ્રોત્સવ કરતા પણ મને તો એ જ યજ્ઞ વધુ રૂચે છે. આપણે ગિરિયજ્ઞનો આરંભ કરીએ. ગિરિયજ્ઞનું પ્રારંભ કર્મ આપણે સ્વસ્તિ વાચન વગેરેથી વૃક્ષો હેઠળ યા તો પર્વતોના શિખરના સમથળ પ્રદેશમાં સુખેથી કરીએ. તેથી આપણે સૌ વ્રજવાસીઓ વધુ કંઈ વિચાર્યા વિના ગિરિયજ્ઞની તૈયારી કરીએ. આપણા પવિત્ર પશુઓને એકત્રિત કરીને તેની પાસે જઈને તેનું વિધિપૂર્વક પૂજન કરીએ. ગળામાં શરદ ઋતુના ફૂલોની માળાઓથી સુગંધ લેતી આપણી બધી જ ગાયો આ શ્રેષ્ઠ પર્વતની પ્રદક્ષિણા કરશે અને ફરી તે વ્રજમાં આપણી સાથે પાછી આવશે. અને હા, હમણાં તો શરદ ઋતુ ચાલે છે. શરદ ઋતુ ગાયોને સ્વાદિષ્ટ દૂધ આપે એવા ગુણયુક્ત જળ અને ઘાસથી વધુ આનંદ અર્પે છે. જળાશયોમાં જળ ભરનારા વાદળો હવે જતા રહ્યા છે, તેથી તે રમણીય લાગે છે. કદમ પુષ્પો ખીલેલા હોવાથી આ વન ગૌરવર્ણું દેખાય છે અને તેમાં કોઈ કોઈ સ્થળે તો જીંટી વૃક્ષોના શ્યામ ફૂલોથી શ્યામ વર્ણની છટા આવે છે. હવે તો ઘાસ પણ કુમળું રહ્યું નથી, તે પણ પાકું થયું જણાય છે. વળી હવે મોરલાનો મધુર ટહુકાર પણ સંભળાતો નથી. જળ વિનાના, નિર્મળ બગલા વિનાના અને વીજ ચમકારાથી રહિત વાદળા કેમ જાણે દંતસૂળ વિહોણા હાથી નહીં હોય તેમ આકાશમાં સ્વચ્છતાથી વૃદ્ધિ પામી દેખાતા રહેલા દેખાય છે. નવા જળને ખેંચી લાવનારા વાદળાની ગર્જનાને લીધે અંકુરિત થયેલા પાનના ફાલથી ગીચ દેખાતા બધા જ વનો પ્રસન્ન જણાય છે. શ્વેત વર્ણવાળા વાદળ રૂપી મુગઠને અને અંશરૂપી ચામર તથા પૂર્ણચંદ્ર રૂપી નિર્મળ છત્ર ધારણ કરનારું આકાશ તરતના
રાજ્યાભિષેક પામેલા રાજા જેવું શોભે છે. વર્ષા ઋતુ સમાપ્ત થયેલા હોય થયેલી હોય તમામ જળાશયો જાણે કુશ થયેલા જણાય છે. તે અંશોથી અંશી હસી રહેલા અને સારસોથી અતિ ઉત્કૃષ્ટ થયા હોય તેવા શોભે છે. ચક્રવાક રૂપી યુગલ સ્તનો વાળી સ્થિર તીર રૂપી ગોટ ગોળ મટોળ થાપા વાળી અને હંસ રૂપી સ્તુંદના ચિહ્નો વગેરે લક્ષણોથી હાસ્ય વેરતી નદીઓ રૂપી પત્નીઓ પોતાના પતિ સમુદ્રને મળવા ઘસી રહી હોય તેવી લાગે છે. રાત્રિના સમયે જળમાં ખીલેલા અસંખ્ય કુમુદ પુષ્પોથી અસુખ થતું જળાશય અને તારલાઓથી મળેલું આકાશ રાત્રિએ જાણે પરસ્પરને પોતાની પ્રફુલ્લતાનો ગર્વ દેખાડતા હોય તેવા દેખાય છે. મધમસ્ત કોંજ પક્ષીઓના યુગલોના કલરવથી ગાજી ઉઠતા પરિપક્વ ડાંગરથી પીડા દેખાતા અને તેથી તરત જ વિવાહિત થયેલા પીઠી ચોળિયા વરવધુ જેવા શોભી રહેલા વનોમાં માનવીનું મન અત્યંત રમણ કરી રહ્યું છે. કમળો યુક્ત જળાશયો અને વાવો ખીલેલા પુષ્પો વાળા તળાવો લીલાછમ અને પાણીથી ભરપૂર ખેતરો નદીઓ સરોવરો શોભાથી જળી રહ્યા છે. લાલ અને શ્વેત રંગી નીલા અને બીજા વિવિધ રંગના કમળોથી વર્ષા ઋતુના પુષ્પોની શોભા ઓર ખીલી રહી છે. મયુરોએ પોતાની મધમત અવસ્થાનો ત્યાગ કર્યો છે. મધમત વાયુ થાય વાય છે. આકાશમાંથી વાદળોએ વિદાય લીધી છે. સમુદ્ર પણ જળથી ભરપૂર છે. શરદ ઋતુ આવતા મોરલાઓનો ઉત્સાહ શિથિલ થતા અને નૃત્ય લીલાનું કાર્ય સમાપ્ત થતા તેમના મોરપિચ્છ રીતે ખરી પડવાથી ધરતી જાણે બહુ નેત્રી દેખાવી બનેલી દેખાય છે. યમુના નદીએ પોતે જ ઘસડી આવેલા કાદવથી મલિન થયેલા કિનારા પર કાસ પુષ્પોની લતાઓ છવાઈ રહી છે. તેમજ હંસ અને સારસ પક્ષીઓએ તેના પર નિવાસ કર્યો છે. તેથી યમુના નદીની શોભા અતિશય વધી છે. ડાંગર અને બીજા ધાન્યોના પાકથી રમ્ય દેખાતા ખેતરો અને વનોના અન્ન આહારવાળા તથા માછલા વગેરે જળચર જીવોને ખાઈ જનારા આકાશગામી વિચરનારા પ્રાણીઓ મત થઈને પોતાના કલરવથી વનને ગજાવી રહ્યા છે. પોતાના વર્ષા ઋતુના પ્રારંભમાં ધાન્યના જે ઉગતા છોડને મેઘોએ જળસિંચન કર્યું હતું તે છોડાવાનો હવે પાકા થઈ ગયા છે. છોડવાઓ હવે પાકા થઈ ગયા છે. મેઘરૂપ આવરણનો ત્યાગ કરીને શરદ ઋતુના પ્રભાવથી વધુ દેદીપ્યમાન આ ચંદ્ર વિરલ આકાશમાં હર્ષ પામતા શોભે છે. ગાયો આ ઋતુમાં પહેલા કરતા બેવડું દૂધ આપવા લાગી છે. સાંડો પણ બમણા મદમત થયા છે. વનની શોભા પણ બમણી વધી છે. ધાન્યથી અતિ સુંદર દેખાતી પૃથ્વી પણ બેવડા ગુણયુક્ત થઈ છે. આકાશ વાદળ રહિત થવાથી નક્ષત્રો ચંદ્ર તારા ગણો નિર્મળ રીતે પ્રકાશિત છે. કમળ અને કુમુદોવાળા જળાશયો દીપી રહ્યા છે. મેઘોના આવરણથી મુક્ત થયેલો તીક્ષ્ણ કિરણો વાળો સૂર્ય પૃથ્વીના રસને ખેંચવા જળને વધુ શોષી લેતો આકાશમાં શરદ ઋતુનું વિશેષ કૃષ્ણ તેજ પ્રસરાવે છે. પૃથ્વીનું પાલન કરનારા રાજાઓ દિગ્વિજય કરીને બીજા રાજ્યો જીતવાની મહેચ્છાથી પોતપોતાના સૈન્યોને નિરાજન વિધિપૂર્વક વધુ પ્રોત્સાહિત કરીને એકબીજાના રાજ્યો પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે. સર્વત્ર રાતા દેખાતા બહુ બંદૂક ફૂલો અને કમળોની હારમાળા સરોવરો દેખાય છે. વિવિધ સ્વરૂપ ધારણ કરીને શોભતા રમણીય વનો બની આકર્ષિત મન પણ એ પુષ્પમાં ઠરી રહે છે. વનને શોભા આપનારા આસન સપ્તપર્ણ અને કોવિદાર વૃક્ષો પુષ્પોથી લચેલા પ્રકાશી રહ્યા છે. વનોમાં બાણાસન દંતી વિટી પ્રિયક સુવર્ણક અને કેતકીના વૃક્ષો ચારે તરફ છવાયેલા છે. સુમુર જાતિની મૃગલીઓ બ્રમરો અને ઘોડીઓ અહીં તહીં ફરે છે. ઘરે ઘરે દહીંના મોગમર વલોણાના ઘરઘર અવાજથી હસી રહેલા વજ્રના અને ગાયોના વાડાઓમાં શરદ ઋતુ જાણે મૂર્તિમંત ગાયિકાનું રૂપ ધારણ કરીને ઘૂમતી હોય તેવી દેખાય છે. દેવતાના અગ્રણીય ભગવાન શ્રી વિષ્ણુ વર્ષા કાળમાં સુખેથી સુતા હતા. તેમને જગાડવા માટે અમે દેવો મથતા
મથતા ન હોય એ ગોપાલકો વર્ષા ઋતુનો અંત આવ્યો છે. વિપુલ ધાન્ય યુક્ત શરદ ઋતુ પ્રાપ્ત થઈ છે. અહીં ઉત્તમ પ્રકારના ધાન્ય ઉગી રહ્યા છે. પેલા સામે ઉભેલા ગોવર્ધન પર્વત પર શ્વેત નીલા રાતા ચંદ્ર સૂર્ય ચંદ્રના વર્ણના અસંખ્ય પક્ષીઓ વિહાર કરે છે. તેમજ આ પર્વત પુષ્પ આ પર્વત પુષ્કળ ફળ ફૂલ અને પાંદડાથી ભરપૂર છે. તેથી ઇન્દ્રના મેઘા મેઘ ધનુષ્ય બેઠો ઉભી રહ્યો છે. તે પર્વત ભુવનના આકારની ઘટાઓ વાળા એ લતાઓથી પરમ શોભિત વૃક્ષોથી શણગારેલો હોય અત્યંત સુંદર દેખાય છે તથા વિશાળ મૂળિયાને કારણે વાંકો વળી ગયો છે. તે વાયુનું ક્રીડા સ્થાન થયું હોય અતિ રમણીય બન્યો છે. આવા ગોવર્ધન પર્વતરૂપ દેવનું આપણે અર્ચન કરીએ અને તેમાં પણ સવિશેષ તો આપણે ગાયોની પૂજા કરવી જોઈએ. ચાલો મોરના પીછાના ઘરેણાથી ગાયોના કાન તથા શિંગડા શણગારો શરદ ઋતુના પુષ્પોની માળા તમને પહેરો તેમને પહેરાવો અને ઘંટડીઓ તેમની કોટે બાંધો આવો આવો આપણા સર્વ દેવ દેશીય કલ્યાણને માટે ગોપૂજા કરીને અને ગિરિયજ્ઞ શરૂ કરીને દેવો જેમ પોતાના નાયક ઇન્દ્રની પૂજા કરે છે તેમજ આપણે આપણા ગોવર્ધન ગિરીનો યજ્ઞ કરીએ. કદાચ તમારી તેવી ઈચ્છા નહીં હોય તો પણ હું તમારી પાસે બળજબરીથી તેમ કરાવીશ. તો હે ગોવાળિયાઓ, જો તમારો મારા પર સાચો પ્રેમ હોય અને આપણે ખરેખર મિત્ર ભાવ ધરાવતા હોઈએ તો આપણે સૌએ ગોવર્ધનની પૂજા અર્ચના શરૂ કરી દેવી ઘટે. તમે કસોય લાંબો વિચાર કર્યા વિના ગિરી યજ્ઞ શરૂ કરી દો. ઇતિ શ્રી મહાભારતમાં ખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે ઇન્દ્રયજ્ઞ વિરુદ્ધ શ્રી કૃષ્ણ નામનો 16મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 17મો ગોવર્ધન પર્વતનું પૂજન. વૈશંપાયન બોલ્યા, એ જન્મે જે ગિરિયજ્ઞ સંબંધમાં દામોદર શ્રી કૃષ્ણના વચનો સાંભળીને ગાયો પર જ પોતાનું જીવન નિર્વાહ ચલાવનારા ગોવાળિયાઓને અત્યંત આનંદ થયો અને તેમને તેમની અમૃતવાણીનું પાન કરીને બધી શંકાઓ નિર્મૂળ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને આ પ્રમાણે જવાબ આપ્યો. ગોવાળિયા બોલ્યા, એ બાલકૃષ્ણ ગાયોની વૃદ્ધિ કરનારી અને ગોપાલોનો હર્ષમાં વધારો કરનારી હિતકર તમારી બુદ્ધિ આ વિચારો તમને અમને સર્વને આનંદ તથા સંતોષ અર્પે છે. તમે જ અમારું શરણું છો, તમે જ પ્રીતિનું સ્થાન છો, તમે જ સર્વજ્ઞ અને તમે જ અમારા મોટા આશ્રય રૂપ છો. તમે અમારા હૃદયના સર્વ ભાવ જાણીને શ્રેષ્ઠ આશ્રય સ્થાન રૂપ છો. તમે ભયની વેળાએ અમને નિર્ભયતા આપનારા છો તથા તમે અમારે માટે સુહૃદયોના સુહૃદય છો. મિત્ર છો એ શ્રી કૃષ્ણ, તમારી કૃપાથી જ અમારો આ કૌષ્ઠ નેસડો એમ કેમ રહ્યો છે. અહીંની ગાયોનો સમૂહ પ્રસન્ન છે. અમને એવું લાગે છે કે બધા જ જાણે સ્વર્ગમાં વિચરી રહ્યા છીએ. તમે તમારો જન્મ થતા જ સકટ સ્તંગ પૂતના વધ વગેરેના જે મહાન કાર્યો કર્યા છે તે આ પૃથ્વી પર કરવાનું દેવો માટે પણ શક્ય નથી. હવે અમારા શત્રુઓ પણ શાંત થઈ ગયા હોવાથી અમને કોઈના તરફથી કશો જ ભય રહ્યો નથી. પૃથ્વી પર તમે આચરેલા દુષ્કર અને અતિ દિવ્ય કાર્યો અને પરાક્રમોથી તથા હું તમારી પાસે બળજબરીથી પણ ગિરિયજ્ઞ કરાવીશ એવા તમારા અભિમાન ભર્યા વચનો અમને ઘડીભર તો વિચારમાં નાખી દે છે અને સૌના અહીંયા આશ્ચર્યચકિત થયા છે. તમે તમારા પરમ સર્વોત્કૃષ્ટ બળથી યશથી તથા પરાક્રમથી દેવોમાં જેમ ઇન્દ્ર ઉત્તમ ગણાય છે તેમ તમે તમારા તીક્ષ્ણ પ્રતાપથી તેજથી અને સર્વ રીતના પરાક્રમોથી મનુષ્યોમાં શ્રેષ્ઠ નાયક છો. દેદીપ્યમાન તેજસ્વી વ્યક્તિઓમાં જેમ સૂર્યનારાયણ શ્રેષ્ઠ છે તેમ તમે સર્વાંગ સંપૂર્ણ છો. તમે શરીરની ક્રાંતિથી શોભાથી પ્રસન્ન મુખ વડે તથા મંદ મંદ હાસ્યથી દેવો નક્ષત્રોમાં જેમ ચંદ્ર શ્રેષ્ઠ છે તેમ મનુષ્યોમાં શ્રેષ્ઠ છો. શરીરમાં બળમાં અને બાલાવસ્થામાં અદ્ભુત જે ચરિત્રોમાં કેવળ કાર્તિકેય સ્વામી જ તમારી બરોબરી કરી શકે તેમ છે. બાકી મનુષ્યમાં તો કોઈ પણ તમારી બરોબરી કરી શકે તેમ નથી.
હે પ્રભુ, જે મહાસાગર પોતાના કિનારાનું ઉલ્લંઘન કરી શકતો નથી, તેમજ તમે ગિરિયજ્ઞ કરવાને માટે જે વચન કહ્યું તેનું ઉલ્લંઘન કરી શકે તેવો કયો મનુષ્ય છે? હે તાતે, હવે આજથી જે ઇન્દ્રયાગનો ઉત્સવ પડતો મૂકવામાં આવે છે અને ગોવાળિયાઓ તથા ગાયોના કલ્યાણને માટે તમે કરાવવા ધારેલો ગિરિયજ્ઞ ચાલુ થવા દો. હે ગોવાળ બંધુઓ, ગાયોના દૂધના સારા સ્વાદિષ્ટ વિવિધ ભોજનની વસ્તુઓ તૈયાર કરવા માંડો અને કુવાઓ પર સુંદર ગળા મુકાવો. નવા અને વિશાળ હવાડાઓ તથા મોટા મોટા વાસણો ભરી દો. ખાવાની તથા પીવાની ટાકેદાર વાનગીઓ તૈયાર કરાવો અને સાથે લઈ લો. તે સાથે દૂધ અને ચોખાની બનાવેલી વસ્તુઓ પણ લઈ લેજો અને આપણા આખા નેશડાનું ત્રિરાત્રિનું દહીં દૂધ સંગ્રહી રાખજો. આ બધી તૈયારો કરીને ગોવાળિયાઓના સર્વ સમુદાયો ભેગા થઈને આ ગિરિયજ્ઞ શરૂ કરી દો. આ વચન સાંભળીને સમગ્ર વ્રજ આનંદ ઘેલું થઈને તુરીઓ પણ વગેરે મંગલ વાઘોથી ઘોષિત થઈ રહ્યું. ગાયો સાંડોના પાંભરવાથી વાછરડાના અવાજોથી ગોવાળિયાઓના હર્ષમાં અત્યંત વધારો થઈ રહ્યો હતો. ગોવાળો અને ગોવાળનો ઘણા આનંદમાં આવી જઈને સ્ફૂર્તિથી કામે લાગી ગયા અને દહીંના માઠ, ઘીના કુંડો અને દૂધની વાવડીઓ વગેરે છળોછળ ભરાઈ ગઈ. અહીં તહીં ધાન્યના પુષ્કળ ડગલાઓ નજરે પડવા લાગ્યા. વ્રજના ગાય ભેંસો પશુઓને પ્રેમથી ઉત્તમ પદાર્થો ખવડાવવા માંડ્યા. રાંધેલા ભાતના ડુંગરો ખડકાઈ ગયા. આમ ગોવર્ધન ગિરીનો ઉત્સવ પૂરેપૂરી રીતે શરૂ થયો. ગાયોના ગણધણોની આ ઉત્સવ સુપેરે દીપી ઉઠતો હતો. સંતુષ્ટ ગોવાળો અને સૌંદર્યવાન ગોવાળોથી તે વધુ શોભિત થઈ ઉઠ્યું. એ ઉત્સવમાં ખાદ્ય ભોજનના પદાર્થોના સેંકડો ડગલા ખડકાઈ ગયા. ગિરિયજ્ઞની વેદી સમીપ કળશો, પુષ્પો, ધૂપ, ચંદન વગેરેની પૂજાની સામગ્રીઓ ગોઠવાઈ ગઈ અને શુભ તિથિ મુહૂર્ત જોઈને તે દિવસે બ્રાહ્મણ આચાર્યોની પ્રેરણાથી ગિરિયજ્ઞના શ્રી ગણેશ કર્યા. ત્યાર પછી ગિરિયજ્ઞ સમાપ્ત થતા એકઠા કરેલા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ પકવાનો દહીં દૂધ તમામ માયાવી પર્વતનું સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન આરોગી ગયા. યજ્ઞ કરનારા વેદપાઠી બ્રાહ્મણોને પણ ખાનપાન, દક્ષિણા, વસ્ત્રદાન વગેરેથી સંતુષ્ટ કરવામાં આવ્યા હતી. તેઓ પણ ઘણા આનંદ પામ્યા હતી. તેમણે પ્રસન્નતાપૂર્વક સ્વસ્તિ વાચન કર્યું અને અંતે તેઓ સ્વસ્થાને સિધાવ્યા. શ્રી કૃષ્ણે માયાવી દિવ્ય સ્વરૂપ ધારણ કરીને યજ્ઞમાં એકત્રિત કરેલું સર્વ અન્ન વગેરે આરોગ્યું અને ઈચ્છા પ્રમાણે દૂધ પીને બોલ્યા, હું સર્વ સંપૂર્ણ તુષ્ટ થઈ ગયો. હું તમારા પર અત્યંત પ્રસન્ન થયો છું. આ પ્રસન્નતા દર્શાવવા તેઓ પોતાના શ્રી મુખે ખડખડાટ જોરથી હસવા લાગ્યા. ઉત્સવને અંતે તેમણે અવભૃત સ્નાન પણ કર્યું. પછી પણ ગોવાળોની નજર ગોવર્ધન પર્વત પર બિરાજમાન થયેલા શ્રી કૃષ્ણ ભગવાન પર પડી. પર્વતના જેવા વિશાળ હતા. દિવ્ય પુષ્પમાળાઓ અને દિવ્ય ગંધ લેપન કર્યા હતા એટલે મુખ્ય ગોવાળો તેમની નજીક સમીપ પહોંચી ગયા. તે વેળા હતી સમર્થ એવા કૃષ્ણે પોતે પ્રભુ હોવા છતાં પોતાના સાચા સ્વરૂપને ગોવાળના વેશમાં છુપાવીને ગોવાળો સહિત પર્વત રૂપી નિજ સ્વરૂપને પોતે જ વંદના કરી શ્રેષ્ઠ ગિરી પર ગોવર્ધન પર ઉભેલા ગિરિદેવનું સ્વરૂપ ધારણ કરેલા શ્રી કૃષ્ણને જોઈને સર્વ ગોવાળો વિસ્મિત થયા અને તેઓ સ્તુતિગાન કરવા લાગ્યા કે હે પ્રભુ, અમે તો તમારા વશ છીએ, માટે હવે અમારે શું કરવાનું છે તે અમને કહો. તરત જ ગોવર્ધન પર્વત રૂપી કૃષ્ણે પર્વતમાંથી નીકળતી વાણી દ્વારા ઉત્તર આપ્યો. પર્વત વાણી કહેવા લાગી કે એ ગોવાળિયાઓ, જો તમને તમારી ગાયો પર સાચી મમતા હોય, દયા હોય, તો આજથી જ તમે સૌ મારું પૂજન અર્ચન કરજો. હું ગોવર્ધન તમારો પ્રથમ દેવ છું, તમારી સર્વ કામનાઓ પૂરી પાડનારો છું.
હું તમારો શુભચિંતક છું, મારા પ્રભાવ થકી તમે હજારો ઉત્તમ ગાયોનો ઉપભોગ મેળવો, પ્રત્યેક વનમાં તમારા જેવા તમામ ભક્તોનું કલ્યાણ કરીશ, સ્વર્ગમાં જે પ્રમાણે દેવતાઓ સાથે હું ક્રીડા કરું છું તેમ જ અહીં પણ તમારા સૌની સાથે આનંદપૂર્વક રમીશ, નંદ ગોપ વગેરે મુખ્ય ગોવાળો જે મારા ભક્તો છે તેમને સૌને હું પ્રસન્નતાપૂર્વક પુષ્કળ ધન આપું છું, અમે તમારી સર્વ ગાયોને તેમના વાછડા સહિત સત્વરે મારી ફરતે પ્રદક્ષિણા કરાવો, એ રીતે તેઓ મારી પ્રદક્ષિણા કરશે ત્યારે જ મારો તમારા પ્રત્યેનો પ્રેમ સર્વોચ્ચ સ્થિતિએ પહોંચશે, તેમાં જરા પણ શંકા નથી. ગિરિદેવે આ વચનો ઉચ્ચારતા જ ગાયોના ઝુંડના ઝુંડ વાછરડા અને સાંડો સહિત પર્વતની આજુબાજુ ફરવા લાગ્યા. પુષ્પગુચ્છોના મુગટોથી શણગારાયેલી પગમાં પુષ્પોના કડાથી તથા સિંગડે બાંધેલા ફૂલોના આભૂષણોથી શોભતી સેંકડો હજારો ગાયો હર્ષથી વેગપૂર્વક ગોવર્ધન પર્વતની આસપાસ દોડવા લાગી. ગોવાળિયાઓ તેમને આંકવાની અને કાબૂમાં રાખવા તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા. ગોવાળનો એ પોતાના અંગો પર વિવિધ લેપનો કર્યા હતા, શ્વેત પીળા અને રંગબેરંગી વસ્ત્રો પહેર્યા હતા. એ ગોવાળનો એ અદ્ભુત સમૂહો મોરપીછના કડા અને બાજુબંધોથી તથા ગાયોને હાંકવા માટે હાથમાં પકડેલી ડાંગોથી વધુ શોભતા હતા. તે વેળા કેટલાક ગોવાળો આખલાઓ પર બેઠા હતા તો કેટલાક હર્ષાવેશમાં નૃત્યો કરતા ચાલતા હતા અને અન્ય ગોવાળો ઉતાવળે ચાલીને મોખરે પહોંચી જઈને ગાયોને યોગ્ય દિશામાં વાળતા હતા અને નાસી જતી ગાયોને પકડી રાખતા હતા. ગાયો વાછડા આખલાઓને ગોવર્ધન ગિરીની વારંવાર પ્રદક્ષિણા કરી એટલે યોગ્ય ક્રમમાં ઉત્સવની સમાપ્તિ થઈ કે તરત જ શ્રી કૃષ્ણનું પર્વતમય સ્વરૂપે ગાયક અંતર્ધ્યાન થઈ ગયું. શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ સાથે વ્રજમાં આવ્યા. શ્રી કૃષ્ણે ગિરી યજ્ઞની આ અદભુત ઘટના ઘટી હતી. તેથી અબાલ વૃદ્ધ સૌ કોઈ ગોવાળો વિસ્મિત પામ્યા અને મધુસૂદન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. એથી શ્રી મહાભારતમાં ખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે ગોવર્ધન પૂજન નામનો 17મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 18મો ગોવર્ધન ઉચકીને કરેલું રક્ષણ. વૈશંપાયન બોલ્યા એ રાજન પોતાનો ઇન્દ્ર યાગનો ઉત્સવ બંધ થવાથી અને તેને સ્થાને ગૌરવ ગોવર્ધન ગિરી યજ્ઞ ઉત્સવ થતા દેવાદિદેવ ઇન્દ્ર એ ગોળો પર અત્યંત ક્રોધે ભરાયો. ઇન્દ્રે મેઘોના સાવર્તક નામના ગણને બોલાવીને કહ્યું, ઇન્દ્ર બોલ્યા એ મેઘોત્તમ સાવર્તકો, મારું કહેલું ધ્યાનપૂર્વક સાંભળો. જો તમે ખરેખર મહારાજ હો તો તમારે રાજભક્તિને અનુસરીને મને પ્રિય હોય એવું કાર્ય કરવું ઘટે. પેલા વ્રજમાં વસતા શ્રી કૃષ્ણને શરણે ગયેલા શરણે રહેલા પેલા નંદગોપ વગેરે ગોવાળિયા દ્વારા ઇન્દ્રયાગ પ્રત્યુદેશ ધરાવતા થયા છે, માટે તેમનું જીવન નિર્વાહનું મોટામાં મોટું અને ખરું સાધન છે અને જેને કારણે તેમનું ગોવાળિયા પણ ટકી રહ્યું છે અને એ ગાયોને એક સરખા વાદળોના ઝાપટા અને વાયુના ઝાપટાથી સાત સાત રાત્રિ પર્યંત અતિ ઘણી પીડા આપો, ત્યાં હું પણ ઐરાવત પર બિરાજીને પહોંચીશ. વ્રજના પ્રદેશ પર વીજ ઝબકારા અને વજ્રપાત જેવા દારૂણ જળવૃષ્ટિ અને વંટોળિયાઓના તોફાનોને છૂટા મૂકી દઈશ. તમે પણ અનરાધાર વર્ષા વરસજો અને વાયુ પોતે પણ ઝપટા દેશે. આમ વ્રજ પ્રદેશમાં સર્વ લોકો અને ગાયોનો સંહાર થશે અને તેઓ ભૂમિ પર પડીને પ્રાણ ત્યજશે. આ મારી આજ્ઞાનું તમે સૌ પાલન કરો. શ્રી કૃષ્ણ દ્વારા પોતાનો ઉત્સવ અને સત્તાનો વિનાશ થતા સર્વ સમર્થ ઇન્દ્રે સર્વ મેઘોને ઉત્પન્ન ઉપર પ્રમાણે આજ્ઞા કરી. ઇન્દ્રની આજ્ઞા મળતા વહેતા જ અતિ પ્રચંડ ગર્જના કરનારા ભયભીત કરનારા કાળા પર્વતો જેવા કાળા ડિબાંગ વાદળોએ ચારે દિશામાં આકાશને છાઈ દીધું. ત્વરિત વીજ ચમત્કારને પેદા કરનાર અને મેઘધનુષ્યથી શોભાતા વાદળોએ આકાશમાં અને પૃથ્વી પર ઘોર અંધકાર ફેરવી દીધો. તે વેળા પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરતા હાથીઓ અહીં થઈ ગુમે તેમ કેટલા
કેટલાક મેઘો ઘૂમી રહ્યા, કેટલાક તો જાણે મગર કેમ ન હોય તેમ ચમકવા લાગ્યા, કેટલાક સર્પોની માફક સરરર સરકી રહ્યા અને એ પ્રમાણે એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલા હજારો હાથીઓના ટોળા હોય તેવા દેખાતા વાદળોએ સમગ્ર આકાશને છાઈ દીધું. સાંભેલા ધાર વર્ષાની હેલી શરૂ થઈ. ધરા પર છવાયેલા ઘોર અંધકારનો એ દિવસ આકાશમાં અગાધ મહાસાગર હોય તેમ દેખાતો હતો. પર્વતાકાર વાળા વાદળો આકાશમાં પ્રચંડ ગર્જના કરી રહ્યા, પરિણામે આકાશમાં ઉડતા પંખીઓ થંભી ગયા, હરણા વગેરે પશુઓની દોડાદોડ અટકી ગઈ. પ્રલયકાળના મેઘોએ દારૂણ અતિવૃષ્ટિ જીકે જ રાખી પૃથ્વીના અને મનુષ્યના રંગ રૂપ વિકૃત થઈ ગયા. ગ્રહો તથા તારાઓ તેજવિહીન થઈ ગયા. સૂર્ય ચંદ્રના કિરણો વગરનું આકાશ જ ખૂબ જ નિસ્તેજ દેખાવા લાગ્યું. વાદળોએ અસ્ખલિતપણે જળ વરસાવવાથી પૃથ્વી પર જળબંબાકાર થઈ ગઈ. મોરના કેરા કેકારો ગાજી રહ્યા અને બીજા પક્ષીઓના કલરો બંધ થઈ ગયા. નદીઓ નાળાઓ ઉભરાઈ ગયા. મહારેલોમાં નદી કાંઠામાં વૃક્ષો તણાવા લાગ્યા. જાડો તથા તૃણો થરથર કાંપવા લાગ્યા. આવી સ્થિતિ સર્જાતા ભયભીત થયેલા ગોવાળિયાઓ થરથર ધ્રુજવા બોલતા લાગ્યા. કે ગોવાળિયાઓ બોલ્યા, પૃથ્વીને સમુદ્ર એકાકાર થવા માંડ્યા છે અને ભયંકર પ્રલય આવી રહ્યો છે. જણાય છે કે ગાયો ભેંસો વગેરે મૂંગા પશુઓ વ્યાકુળ થઈને આંખોમાંથી આંસુ સરી રહ્યા અને ખીલે બંધાયેલા તે સૌ સ્થિર સ્તબ્ધ થઈ ગયા. તેમના શરીરના પગ ઠંડીમાં થીજી ગયા, મોઢા બંધ થયા અને રૂવાડા ખડા જ રહ્યા. કેટલાક ગાયો અને પશુઓને પ્રાણ ત્યજી દીધા. કેટલાક પશુઓ મરવા જેવા નિશ્ચેતન થયા અને ભોંય પર પોતપોતાના નાના સંતાનો સાથે પછાડવા લાગ્યા. કેટલાક ગાયો વાછડાઓ પશુઓ ઘાસચારો નહીં મળવાને કારણે ભૂખ્યા રહેતા તેમના પેટ ઊંડા ગયા હતા. આમ અદમુત થઈ ગયેલી ગાયો અને પશુઓ દામોદર ભણી પોતાના મોં વસા વકાસતા હતા. તેઓ સૌ જાણે દિન વદને કહેતા હતા, પ્રભુ અમને બચાવો, અમારું રક્ષણ કરો, અમે શરણા મરણશરણ થઈ રહ્યા છીએ. વરસાદની ભયંકર રેલીને કારણે અતિ દારૂણ યાતના ભોગવતા વ્રજવાસીઓ ગોવાળિયાઓ ગાયો અને પશુઓને મૃતપ્રાય થયેલા જોઈને શ્રી કૃષ્ણ દેવાદિદેવ ઇન્દ્ર પ્રત્યે અતિ ક્રોધે ભરાયા. પછી અતિ પ્રિય વચન ઉચ્ચારનારા શ્રી કૃષ્ણે કોપમાં આવેશમાં વિચાર કર્યો અને તેઓ પોતે પોતાના મનોમન સ્વગત બોલવા લોહાય તેમ બોલ્યા કે શ્રી કૃષ્ણની સ્વગતોક્તિ મને આ અતિ વરસાદની આપત્તિથી બચાવનો ઉપાય સૂચ્યો છે. આ ઉચકી ન શકાય તેવા ગોવર્ધન ગિરીને વન વૃક્ષો વગેરે સહિત ઉખેડી નાખીને ઊંચો કરીને તેને તેથી તળિયે અતિવૃષ્ટિની ગાયો પક્ષીઓ અને ગોવાળોનું રક્ષણ થાય તેવું સ્થાન ઉભું કરું છું. એ પર્વતના શિખરને ઊંચું કરીને પૃથ્વીનામાં જાણે કે બીજું ઘર હોય તેમ તેના પેટાળમાં હમણાં જ એક વિશાળ નિવાસ સ્થાન બનાવું છું, જેનાથી આ સર્વ જીવોનું પૂરેપૂરું રક્ષણ થશે. તેઓ સંપૂર્ણ રીતે મને વશ થશે. મનોમન વિચાર કરીને સત્ય પરાક્રમ વાળા શ્રી કૃષ્ણે પોતાના બાહુ પરથી પોતે બીજા પર્વત ન હોય તેમ ગોવર્ધન પર્વતની ઉખાડીને તેને ડાબે હાથે ઊંચો કરી દીધા. ડાબો હાથે ઊંચો કરી ઉભા રહ્યા ઘર જેવો બની ગયેલો ગોવર્ધન ગીરી ઘરના છાપરા સમાન દેખાવા લાગ્યો. ભૂમિ પરથી ઉખાડતા તે પર્વતના શિખર પરની શિલાઓ ખરવા લાગી અને વૃક્ષો પણ ધ્રુજતા ધરાશયી થયા. તે વેળાએ ચક્કરડી ખાતા શિખરો મૂળિયામાંથી ઉખડી જતા જાડો અને ઊંચે જતી કંપતી ટોચોથી ગોવર્ધન પર્વત ગતિહીન હતો, છતાં શ્રી કૃષ્ણના પ્રભાવથી તેને પાંખીની જેમ ગગનમાં જવાની ગતિ મળે હોય તેમ લાગતું હતું. તેથી ચારે દિશાઓથી વહેતા
ધોધોથી અને તેના પર વાદળાના છવાયેલા સમૂહોથી વિખરાયેલા પડેલી વિખરાયેલી પડેલી શિલાઓના ઢગલા વાળો ગોવર્ધન પર્વત જાણે ચલિત હોય થયો હોય તેમ ડગુમગુ થવા લાગ્યો. એ પર્વતના પેટાળમાં આશ્રય મળેલો હોય ગોવાળોને વંટોળિયા અનરાધાર વરસતા મેઘ શિખરોની ગબડતી શિલાઓ વગેરેનું કાંઈ પણ પાન ન હતું. શિખરો પરના વાદળા અને વર્ષા એકાકાર થવાથી ગોવર્ધન પર્વત જાણે ક્યાંય કળા કરતો મોરલો હોય તેમ શોભતો હતો. આવા ચમત્કારોથી વિદ્યાધરો સર્પો ગંધર્વો અને અપ્સરાઓ સૌ કોઈ બોલવા લાગ્યા કે અહો આ પર્વતને પાંખો આવી છે તેથી આ પંખી જેમ તે આકાશમાં સચરી રહ્યો છે. આમે પર્વતનો સંબંધ પૃથ્વી સાથે રહ્યો ન હતો. શ્રી કૃષ્ણની અથડી ટચલી આંગળી ભર તે ઉચકેલી હોય તેમાંથી રાતી પીળી શ્વેત ધાતુઓના વહેણ વહેતા વહેવા લાગ્યા. ધોધમાર વરસાદથી તેના કેટલાક શિખરો અડધા પડધા કપાઈને વેર વિખેર પડ્યા હતા. આમ પર્વત કાંપવાથી શાખાવાળા વૃક્ષો પણ ડગમગવા લાગ્યા. ધરતી પર ખરી પડેલા પુષ્પોના ટગલા છવાઈ ગયા. મોટી ફેણવાળા નાગરાજો ક્રોધે ભરાઈને ફૂફાડા મારતા દરમાંથી બહાર નીકળી પડ્યા હતા અને પક્ષીઓ આકાશમાં ભર ભયના માર્યા અહીં તહીં ફરવા લાગ્યા. ફડફડતા પક્ષીઓના ટોળાથી વૃષ્ટિ અને ભયથી ઘણા દુઃખી હતા. તેઓ ઉડી ઉડીને આકાશમાં જતા અને ચકડી ખાઈને ઊંધે માથે પાછા પૃથ્વી પર પડતા. રોષે ભરાયેલા સિંહો વાદળા સમાન ગર્જના કરતા હતા. વાઘો ત્રાડ પાડતા હતા. સતત ધોધમાર વરસાદથી વિષમ શિખરો સપાટ થયા અને સપાટ શિખરો દુર્ગમ થયા. ગોવર્ધન ગીરી જાણે તદ્દન નવો જ પર્વત દેખાવા લાગ્યો. અતિ વૃષ્ટિ અને મેઘોથી ઢંકાયેલા શિખરોથી તેનું રૂપ એવું બની ગયું કે જાણે ભગવાન રુદ્રે આકાશમાં સ્તબ્ધ કરેલો બીજો કોઈ બીજો ત્રિપુર કેમ ન હોય. શ્રી કૃષ્ણના બાહુથી ઉચકાયેલો ગોવર્ધન પર્વત જાણે નીલા વાદળથી છવાયેલું વિશાળ છત્ર જેવો શોભી રહ્યું. ગોવર્ધન પર્વત કુફા રૂપી પોતાનું મુખ કૃષ્ણના બાહુઓથી રૂપી બાહુઓ રૂપી ઓશિકા પર મૂકીને સૂતો હોય તેમ લાગતું હતું. પવનથી ધકેલાતા વાદળો અખૂટ જળ વરસાવતા જ રહ્યા. શ્રી કૃષ્ણ તો હસતા હસતા આંગળીઓના ટેરવા પર ગોવર્ધન પર્વતને ધારણ કરીને ગોવાળિયાના રક્ષણ હોય તેમ બ્રહ્માજી જેવા ઉભા જ રહ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, એ ગોપ ગણો, મેં દિવ્ય અને લૌકિક સાધનો વડે આ પર્વતમાં તમારા માટે એક નિવાસસ્થાન બનાવ્યું છે અને જેને દેવોથી પણ કળી શકાય તેમ નથી. પવનના ઝપાટા નહીં આ લાગે અને ગાયોને માટે પણ તે સારું આશ્રય સ્થાન છે. તમે સૌ સત્વરે ગાયોના દણોને તેમાં લઈ જાઓ અને તમે પોતે પણ તેમાં સુરક્ષિતપણે રહો. યોગ્ય લાગે તે રીતે આ પ્રદેશમાં ભાગ કરવો. યોગ્ય લાગે તે રીતે આ પ્રદેશના ભાગ કરો. તમારા રક્ષણ અર્થે મેં પર્વતને ઉખાડીને નિવાસ સ્થાન તૈયાર કર્યું છે. એ નિવાસ તે સ્થાન 5 કોસ લાંબુ અને 1 કોસ પહોળું છે. તે ત્રણેય કો લોકનું રક્ષણ કરવા સક્ષમ છે. તો પછી વ્રજવાસીઓનું રક્ષણ તો જરૂરથી કરી શકશે. શ્રી કૃષ્ણે આમ કહેતા જ ગોવાળોના ટોળે ટોળા રાજ્ય ચીલા ગાડા ગાયોના ધણો અને પશુઓ સહિત પર્વતની ઊંડી વિશાળ ગુફામાં આવી ગયા. શ્રી કૃષ્ણે ગોવર્ધન એક હાથે ટેકવી રાખ્યો હતો. દેવોને પણ અંભાવે તેવું વ્રજવાસીઓના રક્ષણનું શ્રી કૃષ્ણનું આ ઉત્તમ કર્મ હતું. 7 દિવસ પર્યંત કાળો કેર વર્તાવનાર ઇન્દ્ર અંતે હારી થાકીને મેઘોથી વીંટળાઈને પૃથ્વીલક છોડીને સ્વર્ગ ભણી પ્રયાણ કરી ગયું. પછી આકાશ વાદળા રહીત સ્વચ્છ થઈ ગયું. સૂર્યનારાયણના કિરણો પૃથ્વી પર ફેલાઈ રહ્યા. ગાયો પશુઓ મનુષ્યો સર્વ કોઈ નવા સ્થાનમાં સુખપૂર્વક વસવા લાગ્યાથી પ્રસન્ન થયેલા સર્વ સમર્થ શ્રી કૃષ્ણે ગોવર્ધન ગીરીને પાછો તેને અસલ સ્થાને ગોઠવી દીધો. શ્રી કૃષ્ણે પણ લોક કલ્યાણ માટે પોતાના સ્થાનમાં નિવાસ કર્યો. ઇતિ શ્રી મહાભારતમાં વિખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે ગોવર્ધન ઉચક્યો નામનો 18મો અધ્યાય સમાપ્ત. અધ્યાય
19 મોઇન્દ્રે કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ. વૈશંપાયન બોલ્યા, એ જન્મે જે જ્યારે ઇન્દ્રે જોયું કે શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતને ધારણ કરી રાખ્યો હતો તથા વ્રજની રક્ષા કરી ત્યારે તે ઘણો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેને શ્રી કૃષ્ણનું દર્શન કરવાની ભાવના થઈ એટલે તે જળહીન વાદળ સમાન શ્વેત રંગના તથા મદમત્ત અને ઝરણા ચરતા મદથી ભીંજાયેલા શરીરવાળા ઐરાવત હાથી પર બેસીને પૃથ્વી પર આવ્યો. એમણે જળોથી અનેક જનોની સ્તુતિ કરતા ગોવર્ધન પર્વતની શિલા પર બેઠેલા અદ્ભુત કર્મો કરનાર શ્રી કૃષ્ણને તેણે જોયા. અતિ તેજસ્વી જળહળતા પ્રકાશિત બાળકોના વેશધારી અવિનાશી શ્રી વિષ્ણુને તે શિલા પર બેઠેલા જોઈને ઇન્દ્રને ઘણી પ્રસન્નતા ઉપજી. શ્રી વિષ્ણુ બાળ શ્રી બાળકૃષ્ણ સ્વરૂપે ત્યાં બિરાજમાન હતા. જળભર્યા મેઘ સમાન ઘનશ્યામ અને શ્રીવત્સ મુનિને ધારણ કરનારા શ્રી કૃષ્ણને જોઈને ઇન્દ્રની આંખો ઠરી. તેમણે તેમની સામે જ મનને સંતોષ થાય ત્યાં સુધી અપલક નેત્રે જોયા કર્યું. મૃત્યુદેવના દેવ સમાન બિરાજતા અને અતિ શોભાયમાન શ્રી કૃષ્ણને ગોવર્ધન પર્વતની શિલા પર બિરાજેલા જોઈને ઇન્દ્ર કંઈક લજ્જા પામ્યો. શિલા પર સુખેથી બેઠેલા શ્રી કૃષ્ણના મસ્તક પર સર્પોનું ભક્ષણ કરનાર પક્ષીઓનો નાયક ગરુડ બે પાંખો ફેલાવીને છાયા આપી રહ્યો હતો. બલ નામે દૈત્યનો સંહાર કરનારા ઇન્દ્ર ઐરાવતથી પરથી નીચે ઉતર્યો અને લોક વ્યવહારમાં નિમગ્ન રહીને એકાંત વનમાં ક્રીડા કરવા આવેલા શ્રી કૃષ્ણની નજીક આવ્યો. તે વખતે દિવ્ય પુષ્પમાળા અને દિવ્ય ગંધ ધારણ કરનારા દેવોનો શક્તિશાળી રાજા વ્રજધારી ઇન્દ્ર વધુ શોભાયમાન દેખાતો હતો. વીજળી જેવા પ્રકાશતા સૂર્ય સમાન તેજસ્વી મુગટ અને બે કુંડળોથી તેનું મુખ મંડળ શોભતું હતું. ફૂલોના પાંચ ગુચ્છાવાળો હાર તેની છાતી પર શોભી રહ્યો હતો. ખીલેલા કમળદર જેવા ક્રાંતિમાન આખું શરીરના શણગારથી ઇચ્છિત રૂપ ધારણ કરનારા અને હજાર નેત્રધારી ઇન્દ્ર શ્રી કૃષ્ણ ભણી અપલક નેત્રે નિહાળી રહ્યો હતો. પછી દેવોને આજ્ઞા આપી રહ્યો હોય તેવા દિવ્ય અને મધુર સ્વરે શ્રી કૃષ્ણ સ્વરે ઇન્દ્રે શ્રી કૃષ્ણને કહ્યું. ઇન્દ્ર બોલ્યો, હે કૃષ્ણ, કૃષ્ણ એ મહાબાહુ સ્વબાંધવો અને ગોવાળીઓના આનંદમાં વૃદ્ધિ કરનારા એ શ્રી કૃષ્ણ તમે ગાયો પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આવું અતિ દિવ્ય કાર્ય કર્યું છે. મેં અને પૃથ્વીને ડૂબાડી દેનારા પ્રલયંકર મેઘોને અનરાધાર વૃષ્ટિ કરાવીને માટે છૂટા મૂકી દીધા તેવા સંકટ કાળે તમે ગાયોનું સુંદર રીતે રક્ષણ કર્યું છે તે તમારા કર્મથી હું તમારા પર અત્યંત પ્રસન્ન થયો છું. વળી તમે સ્વયોગ બળથી આ શ્રેષ્ઠ ગોવર્ધન પર્વતને આકાશમાં ઉચકી રાખ્યો અને તેની તળિયે નિવાસ સ્થાન બનાવ્યું. તમારા એક કર્મથી કોને આશ્ચર્ય થયા વિના રહેશે. હે કૃષ્ણ, જ્યારે મારી પ્રસન્નતા માટે કરાતા ઇન્દ્ર યાજ્ઞા ઉત્સવને તમે અટકાવ્યો ત્યારે મેં અત્યંત ક્રોધ કરીને ગાયો અને ગોવાળો પર સાત સાત દિવસ રાત્રિ પર્યંતના આધાર વરસાદ વરસાવ્યા. વળી તે વેળા ખુદ હું જ પણ હાજર હતો, છતાં મારી હાજરીને નહીં ગણકારતા દેવો અને દાનવો પણ જેને થંભાવી નહીં શકે એવી વિકટ મેઘવૃષ્ટિને સ્વશક્તિથી તમે કોણ રોકી દીધી. સાચે જે કૃષ્ણ, તમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તેથી તમે મને અતિ પ્રિય થયા છો. કારણ કે મારા પ્રત્યે ક્રોધિત થયા છતાં મારા પ્રત્યે ક્રોધિત થવા છતાંય તમે તમારી વૈષ્ણવી શક્તિને ગુપ્ત રાખી શક્યા છો, એ જ તમારી મહાનતા છે. હે શ્રી કૃષ્ણ, પોતાના જ વૈષ્ણવ તેજથી યુક્ત થઈ માનવ દેહ ધારણ કરી તમે હવે તો દેવોનું કાર્ય સિદ્ધ કરી ચૂક્યા છો. તમે દેવોના નાયક છો અને સર્વ કાર્યોમાં તમારો અંકુશ છે, તેથી તેમનું કાર્ય અચૂક સફળ થશે જ. દેવો અને અનેક લોકોના તમે સદાના રક્ષક છો. તેમના રક્ષકનો બોધ તમારા સિવાય બીજો કોઈ વહન કરી શકે તેમ મને લાગતું નથી. જેમ કિચડમાં કૂપેલા ગાડાને બરાબર ખેંચવાની માટે ગાડાને બહાર ખેંચવાની માટે સૌથી આગળ ઉત્તમ અને હુષ્ટપુષ્ટ બળદને જોતરવામાં આવે છે, તે જ પ્રમાણે ગરુડ પર બેસનારા તમે આફતના સપડાયેલા દેવનો ઉદ્ધાર કરવાને માટે સૌથી આગળ જ રહો છો. તમારું વાહન ગરુડ છે એ કૃષ્ણ. હે શ્રી કૃષ્ણ, આ જે સંસારની સૃષ્ટિ છે તે તમારી અંદર જ રહેલી છે. આ સૃષ્ટિમાં સ્વયંભૂ બ્રહ્માજી શ્રેષ્ઠ છે, પરંતુ જેમ એક
પગું, એક પંગુ લંગડો મનુષ્ય બે પગે ઝડપથી દોડનાર માણસને પકડી શકતો નથી, તેમ તે પણ તમને યશ કે બુદ્ધિમાં પહોંચવાની શક્તિમાન નથી, જે પ્રમાણે સર્વસ્થાવર પદાર્થોમાં હિમાલય પર્વત સર્વશ્રેષ્ઠ છે, બધા જળવાળા પ્રદેશોમાં શ્રેષ્ઠ સમુદ્ર છે, જેમ સર્વ પ્રાણીઓમાં ગરુડરાજ શ્રેષ્ઠ ગણાય છે, તે જ રીતે શ્રી કૃષ્ણ તમે પણ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો. પૃથ્વી હેઠળ જળ છે, જળ નીચે પાતાળ લોક છે, પૃથ્વી નાગોના પર સ્થિત છે અને પૃથ્વી પર મનુષ્ય લોક વસે છે. મનુષ્ય લોકથી ઊંચે અંતરિક્ષ લોક છે, તેમાં આકાશમાં વિહાર કરનારા પક્ષીઓ ફરે છે. અંતરિક્ષની ઉપર સ્વર્ગલોકના દ્વાર ગણાતા પ્રકાશિત સૂર્યલોક છે. સૂર્યલોક ઉપર કેવળ વિમાન માર્ગે જ પહોંચી શકાય એવો દેવલોક છે. દેવલોકમાં દેવોના અધિષ્ઠાતા તરીકે ઇન્દ્રના પદ પર મારી સ્થાપના થઈ છે. વળી સ્વર્ગલોકથી પર સ્વર્ગલોકની ઉપર મહર્ષિઓનો બ્રહ્મલોક છે. લોકોમાં પહોંચવાની ગતિ અને શક્તિ તેજસ્વી પદ તેજસ્વી આકાશી પદાર્થો અને તારાઓ વગેરે બધા તથા મહાત્માઓ જ ધરાવે છે. બ્રહ્મલોકની ઉપર ગોલોક છે. મહાન લોક મહાકાશમાં સર્વલોકથી ઊંચે સર્વત્ર પ્રસરેલો છે. સાધ્યો તેનું રક્ષણ કરે છે, એટલે કે તેમાં તેઓ વસે છે. એ શ્રી કૃષ્ણ તેટલાથી તેનાથી ઉપર અવકાશમાં તમારી તપોમય ગતિ છે, એટલે કે તમારું તપોમય સામર્થ્ય ત્યાં સુધી પ્રવર્તે છે. પિતામાં બ્રહ્માજીએ બ્રહ્માજીને અમે એનું રહસ્ય પૂછીએ છીએ, પણ તેની તમને પણ ખબર નથી એમ લાગે છે. સર્વ કર્મોના કરતા કર્મશીલ વ્યક્તિઓનું શ્રેષ્ઠ પૃથ્વી છે. કર્મશીલ વ્યક્તિઓનું ક્ષેત્ર પૃથ્વી છે અને તે પૃથ્વી લોકની નીચે દુષ્ટ કર્મી ભયંકર એવો નાગલોક છે. વાયુ સમાન ચંચળ વૃત્તિ ધરાવનારા લોકોનો પ્રદેશ આકાશ છે. પુણ્યશાળીઓનો નિવાસ સ્વર્ગલોકમાં છે. બ્રહ્મ અને તપમાં નિમગ્ન થયેલા એ સર્વોત્તમ ગતિ પ્રદાન કરનારા બ્રહ્મલોકનું નિર્માણ થયું છે. ગાયોની જ આરાધના કરનાર માટે ગોલોક છે, પરંતુ આ ગતિ અતિ દુર્ઘટ અને અપ્રાપ્ત છે. હે શ્રી કૃષ્ણ, એવા ગોલોકની વ્યક્તિઓ તમારી સંગાથે પૃથ્વી પર ઉતરી આવી છે. તે ગાયોને મારી અતિવૃષ્ટિથી પીડા પામેલા જોઈને તમે જ એમને નડતા ઉપદ્રવોને ધૈર્ય અને કુશળતાથી અણ્યા છે. તેથી એ મા ભાગ્યવાન શ્રી કૃષ્ણ બ્રહ્માને ગોલોકની ગાયોની રાજ્ઞાથી પ્રેરિત થઈને અને તમારા ગૌરવથી આકર્ષિત થઈને હું તમારી પાસે આવ્યો છું. હે શ્રી કૃષ્ણ, હું પ્રાણી માત્રનો સ્વામી છું, દેવાદિદેવ ઇન્દ્ર છું, તમારા પહેલા આદિત્યના ગર્ભથી જન્મ્યો છું, તમારો મોટો ભાઈ છું. મેં અહંકારને કારણે તમને અતિવૃષ્ટિ રૂપી સામર્થ્ય દેખાડ્યું, તે માટે હે પ્રભુ તમારે એ સર્વ માટે મને ક્ષમા આપવી ઘટે. કૃષ્ણ ભગવાન, તમારા શાંત તેજથી તમે મારા પ્રત્યે ક્ષમાવાન રહેવાની કૃપા કરો. એ આથી જેવા પરાક્રમે શ્રી કૃષ્ણ બ્રહ્મદેવ અને ગાયોનું વચન તમને કહું છું. પિતામાં બ્રહ્મા અને આકાશ નિવાસી ગાયોએ દિવ્ય લોકમાંથી તમને સંદેશો આપ્યો છે કે પ્રભુ તમારા દિવ્ય અલૌકિક કર્મોથી તમે તમારા પર પ્રસન્ન થયા છીએ. તમે ગોલોકનું અને ગાયોનું આવી અલૌકિક રીતે રક્ષણ કર્યું છે, તેથી અમને અનેક ગાયોની ઉત્પત્તિથી અમે અમારી વૃદ્ધિ કરીશું. ઈચ્છિત ગતિવાળા અમે ધાન્યની સમૃદ્ધિ વડે ખેતરોની બળદોથી દેવતાઓને પવિત્ર હવિથી અને છાણ વગેરે ખાતરથી શ્રીદેવીને તૃપ્ત કરીશું. તે માટે તમે શ્રી કૃષ્ણ અમારા ગુરુ છો, એ મહાશક્તિશાળી તમે જ અમને જીવન અર્પણનારા છો. પ્રભુ, આજથી હવે તમે અમારા ઇન્દ્ર બનો. તેથી ગાયોના તે અનુરોધ પ્રમાણે શ્રી કૃષ્ણ દિવ્ય ગંગા જળથી ભરપૂર આ સુવર્ણના ઘડાઓથી હું મારે હાથે તમારે મસ્તક અભિષેક કરું છું. તે વડે તમે ગલોકના રાજ્યપદે અભિષેક થાઓ. હું દેવોનો રાજા ઇન્દ્ર છું અને તમને ગાયોનું ઇન્દ્રપદ મળ્યું છે, તેથી આ પૃથ્વી પર લોકો ગોવિંદને નામે તમારી સ્તુતિ કરશે.
ગાયોએ તમને ઇન્દ્ર અને ઈશ્વરને ઇન્દ્રપદ મારા કરતા ઉચ્ચ સ્થાને સ્થાપિત કર્યા છે, માટે હે શ્રી કૃષ્ણ, દેવો સ્વર્ગમાં તમારી ઉપેન્દ્ર તરીકે સ્તુતિ કરશે. મારી પૂજા અર્થે વર્ષમાં 4 મહિના નિમિત્ત થયા છે, તેનો અડધો પાછલો ભાગ ઉત્તરાર્ધ કે જે શરદ ઋતુની નામે ઓળખાય છે તે ભાગના 2 માસ હું તમારી પૂજા માટે તમને આપ સોંપું છું. તેમના પહેલાના પૂર્વાર્ધમાં 2 મહિના મારી પૂજા માટેના છે. મારો પૂજાનો સમય પૂરો થવાથી મેઘને કારણે મદમત થયેલા મયુરોનો મદ અને તેમની કોકાવાણી ઓછી થશે. મારા સમયમાં કરનારા અને મેઘ સમયે નાદ કરનારા બીજા પ્રાણીઓની વાણી અલ્પ થશે અને તેઓ મદ રહિત થતા શાંત થઈ જશે. ચાતક પક્ષીને વિચરવાની દિશામાં અગસ્તનો તારો વિચરશે અને સહસ્ત્ર કિરણો વાળો સૂર્ય સ્વતેજથી લોકોને તપાવશે. ત્યાર પછી શરદ ઋતુ શરૂ થતા મયુરો મૌન થશે. ચાતક વગેરે પક્ષીઓ પાણીની યાચના કરશે. દેટકાઓના અવાજ બંધ પડશે. નદીના કાંઠાઓ અંસારસ વગેરે પક્ષીઓથી શોભશે. મદમસ્ત કૌંજ પક્ષીઓના કલરવ ગાજશે અને આખલાઓ માતેલા થશે. ગાયો આનંદિત થવા વધુ પડતું તેથી થશે અને પૃથ્વીને પાણી પૂરું પાડ્યા પછી આકાશમાંથી મેઘો વિદાય લેશે. આકાશ શસ્ત્ર ધાર જેવું સ્વસ્થ થશે અને તેમાં હંસો અહીં તહીં સુખેથી વિચરશે. સરોવર વાવ જળાશયોમાં કમળો ઉગશે, તેમાં પાણી ચોખ્ખા થશે. કાળી માટીવાળા ખેતરોમાં પાકેલી ડાંગરના કણસલા બહારથી નમેલા દેખાશે. નદીઓમાં જળ તેમના મધ્યમાં રહેતા થશે. ગામના સીમાડાઓ ધાન્યથી મનોહર થશે. રસ્તાની બાજુઓ શોભાવાળી બનશે. વૃક્ષોને ફળફૂલ લાવશે અને ખેતરોમાં શેરડી પુષ્કળ ફાળશે. આગ્રાયણ અને વાજપેયી યજ્ઞ યજ્ઞાદિ થશે ત્યારે આ ભગવાન શ્રી વિષ્ણુ નિંદ્રામાંથી જાગશો અને શરદ ઋતુની શરૂઆત થશે. સમસ્ત લોકમાં અને સ્વર્ગ લોકમાં મનુષ્ય તથા દેવો લાકડી પર ધજા ફરકાવીને તમારી ઉપેન્દ્ર તરીકે અને મારી મહેન્દ્ર તરીકે પૂજા અર્ચના કરશે. ઉપેન્દ્ર અને મહેન્દ્રના આ બંનેના નામે ચાલતા વ્રત અને ઉપવાસ ઉત્સવમાં જે મનુષ્ય આપણને પ્રણામ કરશે તેમને કોઈ પણ સંકટ સહન કરવું પડશે નહીં. શ્રી કૃષ્ણને આવા આશીર્વચનો કહ્યા પછી યોગનાથ જ્ઞાતા ઇન્દ્રે દિવ્ય ગંગાજળ ભરેલા કડાઓથી ગોવિંદનો ગોલોકના ઇન્દ્રપદે અભિષેક કર્યો. ઇન્દ્રની હસ્તે શ્રી કૃષ્ણનો અભિષેક થયેલા જોઈને સ્વર્ગ લોકની ગાયો પોતાના ગોવાળીઓની સાથે અંતરિક્ષમાં તે સ્થાને આવી પહોંચી. અંતે અવિનાશી શ્રી કૃષ્ણ પર પોતાના આંગળ આંચળની દૂધની ધારાઓ વરસાવી અને તેમને સ્નાન કરાવ્યું. વળી આકાશમાં અમૃત પૂર્યુક્ત મેઘોએ પણ શ્રી કૃષ્ણ પર અભિષેક કર્યો અને પૃથ્વી પર ચોતરફ જળધારા વરસાવી. બધી જ વનસ્પતિઓમાંથી ચંદ્રના સમાન તેજસ્વી જળ બિંદુઓનું શ્રી કૃષ્ણના શિર પર સિંચન થયું અને આકાશમાં દેવોના દુદુંબી વાગવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ થઈ રહી. મંત્ર પરાયણ ઋષિઓ યોગ વેદવાણીથી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. જાણે કે પૃથ્વીએ ક્ષીરસાગરનું રૂપ ધારણ કરેલું દેખાતું હતું. સમુદ્ર ગંભીર અને શાંત થઈ ગયા. વાયુઓ લોક કલ્યાણ થાય એ રીતે વાવા લાગ્યા. પોતાને માર્ગે ચાલતા સૂર્ય અને નક્ષત્ર યુક્ત ચંદ્રમાં ખીલીને અપ્રકાશિત થયા. અતિવૃષ્ટિ અને સંતાપો શાંત થયા. રાજાઓ વેર રહિત થઈને પોતાના રાજકામમાં જોડાયા. વૃક્ષો કૂપણો અને પાંદડા પુષ્પોથી વિભૂષિત થયા. હાથીઓના કુંભ સ્થળોમાંથી મધ ઝરવા લાગ્યા. વનોમાં હરણા અહીં રમવા લાગ્યા. પર્વતો પોતાના પર ઉગેલા વૃક્ષો અને ધાતુઓના વહેવાથી દીપ્યમાન થયા. આમ સ્વર્ગ લોકની જેમ અલૌકિક અમૃત રસથી મનુષ્ય લોક સંતુષ્ટ થયા. કારણ કે શ્રી કૃષ્ણના અભિષેકમાં સ્વર્ગ લોકના દિવ્ય રસ વરસી રહ્યો હતો. આમ ગાયોથી અભિષિક્ત સ્વર્ગ લોકની દિવ્ય માળા અને વસ્ત્ર ધારણ કરેલા દેવાદિદેવ ગોવિંદ ને દેવોના પણ દેવ એવા ઇન્દ્રે પુનઃ આ પ્રમાણે કહ્યું. ઇન્દ્ર બોલ્યા, શ્રી કૃષ્ણ દિવ્ય ગાયો એ
તમને ગાયોના અધ્યક્ષ તરીકે સ્થાપવાનું સોંપેલું આ પ્રથમ કાર્ય મેં પૂરું કર્યું છે. હવે મારા આવવાનું જે બીજું કારણ છે તે વિશે પણ તમે સાંભળો. અશ્વમાં અધમ કેસીનો અને મદથી સ્વચ્છંદી બનેલા અરિષ્ટ તથા કંસનો તમે હવે તમે સત્વરે સંહાર કરો અને તે પછી શ્રી કૃષ્ણ તમે રાજાઓના વૈભવનો વેટોટો કરો. તમારી ફોઈ તમારા પિતાની ભાગીની કુંતીના ગર્ભથી મારા અંશ દ્વારા હું અર્જુન રૂપે પ્રગટ થયો છું. એ અર્જુનનું રક્ષણ કરવું એ તમારો પરમ કર્તવ્ય છે, તેથી તેનું સન્માન કરીને તમારે તેને સખા બનાવવો જોઈએ. તમારા અનુગ્રહ પાત્ર અર્જુન તમારા ચરિત્રને અનુસરશે અને તમને વશ થઈ તમારી ઈચ્છા પ્રમાણે વર્તીને પુષ્કળ યશ પ્રાપ્ત કરશે. ભારત વંશમાં શ્રેષ્ઠ ધનુર્ધર અને તમારો સમૂહ વડીઓ થશે, પણ આ તમારી મદદ વિના તે કશું જ કરી શકશે નહીં, એટલે કે તેના કાર્યો દીપી ઉઠશે નહીં. પુરુષોમાં ઉત્તમ તમારા પર જ સમગ્ર મહાભારતના મહાયુદ્ધનો આધાર રહેશે અને તમે તથા ધનુર્ધર અર્જુન એ બંનેના સંયોગથી રાજાઓના મૃત્યુ થશે. હે શ્રી કૃષ્ણ, હે દેવાદિદેવ, મેં ઋષિ મહર્ષિઓ સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી છે કે કુંતીના ગર્ભથી મારા દ્વારા જે અર્જુન નામનો પુત્ર મેં ઉત્પન્ન કર્યો છે તે અસ્ત્રવિદ્યાઓનો એકો બાહોસ થશે અને ધનુષ્ય તાણવામાં સર્વશ્રેષ્ઠ થશે. શત્રુથી યુદ્ધ કરનારા અસંખ્ય રાજાઓ તેને પક્ષે ઉભા રહેશે. સદાય શાસ્ત્ર ધર્મમાં તત્પર રહેનારો એ અર્જુન એકલો જ રણ મોરચા તરફ ઘૂમીને અક્ષોયણી સેનાઓને મોતને ઘાટ ઉતારશે. તેના અસ્ત્રોના માર્ગમાં તમે કે દેવતાઓ સિવાય બીજા કોઈ આવી શકશે નહીં, તેમજ ધનુષ્ય ચલાવવાની ચપળતામાં પણ તેનો મુકાબલો અન્ય કોઈ કરી શકશે નહીં. રણ સંગ્રામમાં એ અર્જુન તમારો બંધુ તથા સહાયક થશે. એ ગોવિંદ, મારી ખાતર પણ તમે તેને અસ્ત્ર વિદ્યા શીખવાડજો. જે પ્રમાણે તમે મારા પર કૃપા દ્રષ્ટિ રાખો છો, તેમજ તમે તેના પર પણ કૃપા રાખજો. તેને હંમેશા માન આપજો. એ શ્રી કૃષ્ણ લોકો તથા અર્જુન સંબંધી આજ્ઞા એકલા તમે જ ધરાવો છો. મોટા મોટા ધનુષ યુદ્ધોના રણ સંગ્રામોમાં તમે તેનું રક્ષણ કરજો. જ્યાં સુધી તેને તમારું રક્ષણ મળતું રહેશે ત્યાં સુધી તેના પર મૃત્યુ પોતાનો અંકુશ જાળવી શકશે નહીં. શ્રી કૃષ્ણ, તમે અર્જુનને મારું સ્વરૂપ જ માનજો. અર્જુન તે હું જ છું અને તે તમારા આત્મા સમાન જ છે. જેમ હું સદાય તમારો આત્મા છું તે જ પ્રમાણે અર્જુન પણ તમારો આત્મા જ છે. પૂર્વે તમે ત્રણ ડગલામાંથી આ લોકને જીતી લીધા છે અને હું એ જન્મના ક્રમ પ્રમાણે તમારો મોટો ભાઈ છું. મને તમે સ્વર્ગનો તથા દેવોનો રાજા બનાવ્યો છે. શ્રી કૃષ્ણ, તમે સત્યમય છો. તમને સત્ય પ્રિય છે અને સત્ય એ જ તમારું પરાક્રમ છે એમ પણ હું તમારા વિશે જાણું છું. દેવો પણ તમારા સત્ય ભાવને કારણે જ તમારે શરણે આવે છે અને તમને શત્રુઓના સંહારના કાર્યમાં જોડે છે. તમને સત્યથી પ્રસન્ન કરીને દેવો પૃથ્વી પર તમારી સાથે શત્રુનો સંહાર કરવાના કાર્યમાં સામેલ થવાના છે. માટે હે શ્રી કૃષ્ણ, મારો પુત્ર અર્જુન કે જે તમારી હોય કુંતીનો પુત્ર છે, તે પૂર્વે જેમ તમારો સહચારી હતો તેમજ આ જન્મમાં અવતારમાં પણ લોકોમાં તમારો સહચારી અને મિત્ર બનવો. જેમ બળદ ધુરાને ખાંધ પર રાખે છે તે પ્રમાણે તે ભલે પોતાના રાજ્યના પ્રદેશમાં યુદ્ધ કરતો હોય અથવા ઘરમાં હોય, તો પણ તમે રણ મેદાનમાં તો સદાય તેની સાથે જ રહેજો. ભાવિના હેતુના જ્ઞાતા એવા તમે કંસનો વધ કરશો. પછી થોડા જ સમયમાં રાજાનો વચ્ચે સંગ્રામ થશે. તે સંગ્રામમાં મનુષ્યોમાં પરાક્રમી અને માનવ પરાક્રમને પણ ઓળંગી જાય તેવા સુરવીર રૂપોમાં તમે અર્જુનને વિજેતા બનાવજો અને તેને અમર કીર્તિ અપાવજો. જો હું અને દેવો તમારા જ હોઈએ અને હે શ્રી કૃષ્ણ, તમે જો સત્યપ્રિય હોય તો મેં આ તમને જે કહ્યું છે તે સર્વ કાંઈ તમારે કરવું ઘટે, એટલે કે ગોવિંદ પદે અભિષિક્ત થયેલા
શ્રી કૃષ્ણ ઇન્દ્રના આ વચનો સુણીને મનમાં અત્યંત પ્રસન્નતા પામીને તેમણે આ પ્રમાણે કહ્યું, શ્રી કૃષ્ણ બોલ્યા, એ સચીપતિ ઇન્દ્રદેવ, હું તો તમારા દર્શનથી જ અત્યંત પ્રસન્ન થયો છું. આજે તમે મને જે કાંઈ કહ્યું છે તેમાંનું કાંઈ પણ કર્યા વગર રહેશે નહીં. હું તમારા હૃદયનો ભાવ પામી ગયો છું અને તમારા અંશે કુંતીના ગર્ભ દ્વારા અર્જુને જન્મ ધારણ કર્યો છે તે પણ હું જાણું છું. મહાત્મા પાંડુ સાથે મારા પિતા વાસુદેવના બહેન કુંતી પરણ્યા છે તે પણ હું જાણું છું. ધર્મરાજાથી કુંતીને વિષય મહાત્મા યુધિષ્ઠિર ઉત્પન્ન થયા છે તેની પણ મને ખબર છે. તેમ વાયુની ઉત્પત્તિ થયેલા ભીમસેનના જન્મની પણ મને ખબર છે. અશ્વિની કુમારોની માંદ્રી કુમારોથી માદ્રીને વિષય જન્મેલા બે જોડિયા પુત્ર જોડિયા સહદેવને નકુળના જન્મની પણ મને માહિતી છે. સૂર્યનારાયણ દ્વારા મારા પિતાના બહેન કુંતીને કૌમાર્ય અવસ્થામાં પ્રથમ જન્મેલા અને પછી સુપુત્ર તરીકે ઓળખાતા કર્ણના જન્મને પણ હું જાણું છું. યુદ્ધ માટે અતિ આતુર એવા ધૃતરાષ્ટ્રના 100 પુત્રોની પણ મને ખબર છે. વીજળીના પ્રપાત જેવા જ્વલંત સાપથી પાંડુરાજા મૃત્યુ પામવાની વાતની મને ખબર છે. હે ઇન્દ્રદેવ, માટે હવે તું સુખેથી સ્વર્ગલોકમાં પાછો જા. મારી સમક્ષ ધનુર્ધર અર્જુનનો કોઈ પણ શત્રુ તેના પર વિજય પ્રાપ્ત કરી શકશે નહીં. એટલું જ નહીં, અર્જુનને ખાતર જ આ પાંચેય પાંડવોને હું યુદ્ધમાં આજે અજય રાખી સંતે યુદ્ધ પૂરું થતા કુશળ અવસ્થામાં તમને સૌને કુંતીને પાછા સોંપી દઈશ. હે ઇન્દ્ર, હું તમારા સ્નેહ બંધનથી બંધાયેલો છું. તારો પુત્ર અર્જુન મને જે કંઈ કહેશે તે સર્વ કામો હું સેવકની જેમ પૂરા કરીશ. સત્ય વચનની અને પ્રસન્નતા પામેલા શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને સ્વર્ગલોકના અધિપતિ શ્રી ઇન્દ્રે સ્વર્ગલોકમાં સ્વસ્થાને પ્રયાણ કર્યું. ઇતિ શ્રી મહાભારતના અખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે ઇન્દ્ર દ્વારા શ્રી કૃષ્ણની સ્તુતિ નામનો 19મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 20મો અલિસ્ક ક્રીડા વર્ણન. વૈશંપાયન બોલ્યા, જન્મેજય લોકપાલ, ઇન્દ્ર સ્વર્ગમાં સીધાવ્યા પછી વ્રજના ગોવાળિયાઓએ ઘરઘર ગોવર્ધનધારી શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરી. ત્યાર પછી શ્રી કૃષ્ણે વ્રજમાં પ્રવેશ કર્યો. વ્રજમાં અબાલ વૃદ્ધ ગોપ અને સમવડિયા અને સાથે ખાનારા પીનારા જ્ઞાતિજનોએ તેમને અભિનંદન આપતા કહ્યું, શ્રી કૃષ્ણને અભિનંદન. હે દેવતુલ્ય ગોવિંદ, હે પરાક્રમી કૃષ્ણ, તે અમારા પર ઘણો ઉપકાર કર્યો છે, એ અમારા ભાગ્ય છે. હે દામોદર, હે દેવ સમાન પરાક્રમી મહાપરાક્રમી શ્રી કૃષ્ણ, કેવળ તારી કૃપાથી જ અમારી ગાયો અતિ વૃષ્ટિને પાર કરી ગઈ છે અને અમે બધા જ પણ મોટા ભયમાંથી મુક્ત થયા છીએ. હે ગોપાલક, માનવીથી નહીં થઈ શકે તેવા જે અદ્ભુત કાર્ય તે કર્યા તે જોઈને શ્રી કૃષ્ણ આ ગોવર્ધન ગીરીને ધારણ કરવાથી અમે તારું ખરું દેવત્વ જાણી ગયા છીએ. અમે એ સારી રીતે જાણી ચૂક્યા છીએ કે તમે મનુષ્ય નહીં પણ દેવતા છો. એ મહાબળવાન, બતાવો કે રુદ્રોમાં, મૃતોમાં કે વસુઓમાંથી તમે કયા દેવ છો? વસુઓના પુત્ર તરીકે તમે આ ધરા પર કયા હેતુથી જન્મ ધારણ કર્યો છે? આનંદજી, તમારા પિતા કઈ રીતે બની ગયા? હરિવંશ પર્વના 55મા અધ્યાયમાં વાસુદેવ તથા નંદજીને અભિન્ન દર્શાવ્યા છે, જ કશ્યપના બે રૂપ છે. વસુદેવ અને નંદ, તેથી કોઈ કોઈ જગ્યાએ નંદને માટે પણ વસુદેવ નામનો પ્રયોગ થયો છે. હે શ્રી કૃષ્ણ, અમારી વચમાં તમારી બાલ્યાવસ્થા વીતી છે. અમારી વચ્ચે જ રહીને તમે સમર્થ થયા છો. અમારા જેવા પામર મનુષ્યો વચ્ચે તમારો જન્મ થયો છે. ભલે એ દેવલો ભલે એ લોક દ્રષ્ટિએ નિંદિત ગણાય, છતાં તમે અમારી તમારી દિવ્ય અલૌકિક લીલાઓ બતાવી છે. તેથી તો તમારા જન્મનો ઉદ્દેશ શું છે તે વિશે અમારા મન શંકાશીલ થયા છે. તમે અમારા જેવા ગોવાળિયા લોકોમાં ગોવાળિયાઓનો હલકો વેશ ધારણ કરીને અમારી વચ્ચે લૌકિક વ્યવહાર અને લીલાઓ કરો છો, તેનો શું ઉપદેશ છે? તમે તો સાચે જ લોકપાલની ઊંચી પદવીને યોગ્ય છો, છતાં પણ આ ગાયોનું રક્ષણ કરવા માટે એક સામાન્ય ગોવાળ બનવાનું શું પ્રયોજન છે? હે શ્રી કૃષ્ણ, તમે દેવ તો દેવ છો કે દાનવ કે યક્ષ છો કે ગંધર્વ, તમે તો અમારા ગોપ બંધુ તરીકે જન્મ્યા છો. તેથી તમે ભલે ગમે તે હો,
તો પણ તમને અમારા નમસ્કાર છે, નમસ્કાર છે. ગમે તે અગમ્ય કારણને લીધે ઈશ્વરે ઈશ્વર ઈચ્છાથી તમે અહીં અમારી વચ્ચે વસતા હશો તો અહીં છેવટે તો અમે તમારા અનુયાયી સેવકો જ છીએ. અમે સૌ રક્ષણ લેવા માટે તમારે શરણે આવેલા છીએ. વૈશંપાયન બોલ્યા, એ જન્મે જે રાજન ગોવાળિયો આ પ્રમાણેના પ્રશસ્તિ વાચનો સુણીને ખીલેલા કમળપાત સમાન નેત્રધારી શ્રી કૃષ્ણે સહેજ મલકાઈને પોતાની સમક્ષ બેઠેલા પોતાના સર્વ જ્ઞાતી જન ગોપાળ ગોપ બાળોને કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા, એ ભાઈઓ, તમે સૌ મને અદ્ભુત પરાક્રમ વાળો માનો છો, પણ મારે વિશે આવી બધી જ કલ્પનાઓ કરવી તમારે માટે યોગ્ય નથી. હું તો તમારામાંનો એક જ જ્ઞાતી જન છું, પરંતુ આ તમારે જો મારા જન્મ સંબંધી સાચું વૃત્તાંત શ્રવણ કરવું જ હોય તો જરા ધીરજ રાખો. તમે સૌ થોડો વખત તો બીજાઓ, થોડો સમય વિત્યા પછી મારા જન્મના હેતુ અંગે સાચી હકીકતની તમને જાણ થશે. તે પછી તમે મને મારા સાચા સ્વરૂપમાં પીછાણી શકશો. જો ખરેખર હું તમારા અભિનંદનને પાત્ર હોઉં, જો તમારા માનવા પ્રમાણે હું દૈવી પ્રભાવ ધરાવનારા તમારો બંધુ હોઉં, અને જો મારો આવો અનુગ્રહ તમારી ઉપર છે, તો પછી મારા અવતાર વિશે ઊંડાણથી જાણવાની શા માટે ઉતાવળ કરું છું? જો હમણાં તમે મૌન સેવશો તો તમે મારા પર ઉપકાર કરેલો ગણાશે. વસુદેવ નંદન શ્રી કૃષ્ણના આવા વચન સુણીને બધા જ બાળો ચૂપકીથી સેવી અને મૌન સેવીને પોતપોતાના જુદી જુદી દિશાઓમાં પોતાના કાર્યો કરવા માટે ચાલ્યા ગયા. ત્યાર પછી થોડાક સમય બાદ શરદ ઋતુ આવી. શરદની શ્વેત ચંદન ચાંદની વાળી પૂર્ણિમાની રાત્રે સુરમ્ય સૌંદર્ય અને ચંદ્રમાના આધીન ક્રાંતિમાન રૂપની પૂર્વ બહારના ખીલેલા વનરાજને નિહાળીને શ્રી કૃષ્ણને તેમાં રમણ ક્રીડા કરવાની ઈચ્છા થઈ. ત્યાંથી પરાક્રમી શ્રી કૃષ્ણ કે જે તૃણ અને છાણના લેપથી શોભતા હતા, તેમણે વ્રજના મુખ્ય ચોકમાં મદમત થયેલા સાંઢોના યુદ્ધનું આયોજન કર્યું. વળી કોઈક વાર તેઓ વ્રજના મહોલ્લાઓમાં બળવાન અને મતથી ભરપૂર ગોવાળોની કુસ્તીનું પણ આયોજન કરતા, તો વળી કોઈક વાર તેઓ વનમાં મગરની પેઢે ગાયો તથા બળદોને પકડવાની રમત પણ રમતા. વળી કાળ વય અને સ્થિતિ વગેરેના જ્ઞાતા શ્રી કૃષ્ણ પોતાની કિશોર અવસ્થાનો ખ્યાલ કરીને કોઈક વાર રાત્રિએ ગોપ યુવતીઓ ગોપ કન્યાઓને વનમાં લઈ જઈને બધાની સાથે આનંદ પ્રમોદ પણ કરતા, જાણે કે સાક્ષાત ચંદ્ર પૃથ્વી પર કેમ ન ઉતરી આવ્યો હોય તેવા શોભિત મનહર શ્રી કૃષ્ણના રમણીય મુખમંડળને નિરખતી સુંદર ગોવાળણો રાત્રિના સમયે તેમના સૌંદર્યનું તીરછી નજરે પાન કરી લેતી. શોભાયમાન હળદર જેવા પિત્ત રેશમી વસ્ત્રોધારી શ્રી કૃષ્ણ વધુ સૌંદર્યવાન લાગતા હતા. માથે મુકટ, હાથમાં બાંધેલા બાજુબંધો અને કંઠની રંગબેરંગી વનમાળાઓથી શોભિત દામોદર ગોપ કન્યાઓના સમુદાયને શોભાવતા હતા. ગોકુળમાં તો શ્રી કૃષ્ણની અદભુત લીલા નિહાળીને ત્યાંની ગોપ કન્યાઓ તેમને દામોદરને નામે સંબોધતી હતી. ઉત્તમોત્તમ અંગધારી સ્ત્રીઓ શ્રી કૃષ્ણ પર નયનોના કટાક્ષ બાણો નાખી વારંવાર તેમનું સૌંદર્ય નિહાળતી અને પોતાના સ્તનોથી ઉપસેલા વૃક્ષસ્થળ સાથે તેમને દ્રઢ અલિંગનમાં દાવી દેતી. શ્રી કૃષ્ણના પ્રેમમાં પાગલ થયેલી ગોપાંગનાઓને કૃષ્ણ પાસે જવાની પતિ પિતા માતા અને ભાઈઓ ચોખ્ખી મના કરતા વારંવાર વાર્તા હતા, છતાંય તેઓ દીવાની બનીને રાત્રે કનૈયાને શોધવા નીકળી પડતી. તે બધી જ ગોપ કન્યાઓ બંનેના જોડકામાં હળવું રચીને કુંડાળું રચીને કૃષ્ણ ચરિત્ર ગાતી ફરતી રમતી હતી. આ પ્રેમ રાસ મંડળમાં ફરતી ઉત્તમ અંગોધારી તરુણી સુંદરીઓ જાણે પોતે જ કૃષ્ણ હોય તેમ તેની જેમ લીલા કરતી, તેના પ્રત્યે નેન બાણો તાકતી અને તેની જેમ છટાથી ચાલતી. તો વળી એ વ્રજની વનિતાઓ ક્યારેક વનમાં પહોંચી જઈને તાળી વગાડતી, કૃષ્ણ લીલાઓમાં ગીતો મધુર સ્વરે ગાતી હતી. તો કેટલીક ગોપીઓ પોતે શ્રી કૃષ્ણ ચરિત્રના નાટક
ભજવતી આ સૌ વ્રજવનિતાઓ કૃષ્ણના નૃત્યો ગીતો વિલાસી હાસ્ય અને ચંચળ દ્રષ્ટિપાતની નકલ કરતી અને હર્ષભેલી થઈને અહીં કહી ખેલતી ઉપનાંગ ઉત્તમાંગો વાળી એ ખૂબ સુંદરીઓ વ્રજના વનમાં જઈને શ્રી કૃષ્ણ પ્રત્યેના છલકાતા પ્રેમ ભાવથી પ્રેરાઈને અત્યંત મધુર કંઠે ગીતો ગાયને દામોદરમય થઈને શ્રી કૃષ્ણ સાથે રાસ ખેલતી જાણે મધમત હાથી સાથે ક્રીડા કરતી આથણીઓ તેને વીંટળાઈને ફરે તેમ ધૂળ અને છાણથી કરડાયેલા અંગો વાળી તે ગોપાંગનાઓ કૃષ્ણને પગલે પગલે પાછળ પાછળ ફરતી રહેતી હરણી જેવી ચંચળ નયનો વાળી બીજી ગોપ વનિતાઓ હસ્તે મુખડે અંતરના પ્રેમ ભાવથી નેત્રો નેણોથી કૃષ્ણને નિખર નિરખતા છતાંય ધરાતી ન હતી. આમ ગોપાંગનાઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ સ્પષ્ટપણે પ્રગટ થતો હતો અને તેને કારણે ગીત માધુર્ય વધી જતું હતું. શ્રી કૃષ્ણના પ્રેમનું પાન કરવા માટે તુષાતુર બનેલી ગોપ બાળક યુવતીઓ ક્રીડા રસમાં તરબોળ થઈને શ્રી કૃષ્ણના મુખ મન કમળમાં દર્શન કરીને અમૃતપાન કરતી હોય તે તૃપ્ત થતી ન હતી. તેમના હાસ્યથી તેમના ગાલમાં ખંજન પડતા અને તેમાં એ શ્રી કૃષ્ણ જ્યારે કેટલીક ગોપાંગનાઓને પ્રેમપૂર્વક હા રાધે હા ગોપીઓ કહીને હાંક મારતા ત્યારે હર્ષથી દીવાની બનેલી સુડોળ અંગો વાળી તે લલનાઓ શ્રી કૃષ્ણની વાણીને આતુર રહીએ વધાવતી તેમના મનમાં કૃષ્ણ રસપાન માટે હંમેશા તૃષા જ રહેતી સ્વાદા રસાસ્વાદન માટે નિરંતર લાલસા રહેતી તેથી તેઓ રાત્રે રાસલીલામાં સંમલિત થઈને તેમના મુખારવિંદની મધુર મકરંદ સુધાનું પાન કરતી હતી. કૃષ્ણ લીલા ખેલતા તે ગોપ લલનાઓના કેસની લટો કપાળ પર વિખેરાઈ જતી આખો વ્યવસ્થામાં તે ગોપીઓના વૃક્ષસ્થળ પર વિખેરાઈને અટક ચાળા કરતી હતી. આમ શરદ ઋતુના ચંદ્રમાંથી શોભતી રાત્રિઓમાં ગોપીઓના મંડળોમાં શોભતા શ્રી કૃષ્ણ સુખપૂર્વક રાસક્રીડા કરતા આનંદમગ્ન થઈ જતા હતા. ઇતિ શ્રી મહાભારતમાં ખીલ હરિવંશમાં વિષ્ણુ પૂર્વ વિશે અલિસ્ક ક્રીડા નામનો વિષ્ણુ અધ્યાય સમાપ્ત. અધ્યાય 21મો વૃષભ રૂપી અરિષ્ટ દાનવનો વધ. વૈષમ્પાયન બોલ્યા એ રાજના રીતે વ્રજમાં વસતા શ્રી કૃષ્ણ બાલલીલામાં સ્વયં નિમિત્ત સમય નિર્ગમ કરતા હતા. તેવામાં એકવાર સંધ્યા સમય અડધો પૂરો થઈ ગયો હતો. શ્રી કૃષ્ણ ક્રીડામાં પૂરેપૂરા મગ્ન થયા હતા. તે વખતે એક મદમસ્ત અરિષ્ટ નામનો દાનવ સાંડના વેશમાં ગાયોના નેસડામાં ત્રાસ આપતો નજરે પડ્યો. તે બુજાયેલા કોલસા અને વાદળ જેવો શ્યામ હતો. તેના શિંગડા તીણા હતા અને આંખો સૂર્ય સમાન તેજસ્વી દેખાતી હતી. તેના પગની ખડી ખરીઓ અસ્ત્રા જેવી ધાર વાળી હતી અને તે જાણે બીજો યમકાળ હોય તેવો ઉગ્ર જણાતો હતો. જેણે પોતાની જીવવાથી ગસતો હોય તેમ અવારનવાર તે પોતાના ઓઠો ચાટતો હતો. ગંધપૂર્વક પૂંછડું હલાવતો હોય તેવા તેના ખભા પહોળા તથા મજબૂત હતા. અરિષ્ટ દાનવ સાંઠની ખુંદ એટલી બધી ઊંચી અને કડક કઠણ હતી કે એક જ ઝાટકાથી મોટી ઇમારતોને તે તોડી પાડતો હતો. તેના અત્યંત વિશાળ શરીરને કારણે કોઈથી પણ હઠાવી ન શકાય તેવો તે સુદ્ધ હતો. તેનું શરીર છાણ મૂત્રથી લીપાયેલું હતું. તે ગાયોને પછી ઘણો ઉપજવતો હતો. તેની મોટી કમર પહોળી પળું ડાચું વિશાળ ઘૂંટણ અને પેટ મોટા હતા. તેના ગળા નીચે ઝૂલતી લોબડીની તેના શિંગડા હલતા હતા અને તેની ચાલ પણ લોબડીથી તેના શિંગડા હલતા હતા અને તેની ચાલ પણ વાંકી ચૂકી થઈ જતી હતી. તે ચપળ હતો. વૃક્ષો સાથે તેનું મોં વારંવાર ટકરાવાથી મોં પર ચાઠા પડી ગયા હતા. ગમે તેની સાથે તે લડવા તૈયાર રહેતો શત્રુ સાંડને મારી નાખીને જ તે જંપતો. આખલાનું રૂપધારી અરિષ્ટ નામનો દાનવ ભયંકર રૂપધારી ગાયોને પજવવા લાગ્યો અને તે દૈત્ય ગોઠોમાં દોડાદોડી કરતો હતો. આ મદાંધ સાંડ ગાયો સાથે સ્વેચ્છા
સ્વેચ્છ રીતે જ ઋતુકાળ વિના લગભગ સમાગમ કરતો અને અકાળે ગર્ભ પાડવા લાગ્યો. વળી તાજી વીણાએ વિહાયેલી ગાયો સાથે પણ બગાસા ખાતો ચપળતાથી સમાગમ કરવા લાગ્યો. તે ઉન્મત્ત થઈને શિંગડારૂપી આયુધો વાળો ભયંકર દાનવ ગાયોને પ્રહાર કરવામાં અને આખલાઓ સાથે યુદ્ધ કરવામાં જ આનંદ માનવા લાગ્યો. આમ થોડો વખત રંજાડવા પછી યમરાજ વૈવસ્વર પ્રેર્યો બંધ બળથી અંધ થયેલો અરિષ્ટ કૂદતો દામોદર પાસે આવી પહોંચ્યો. તે મદાંધ દાનવ આખા નેસડા ને સાંડ તથા વાછરડા વિનાનું કરીને ગાયો પર પ્રહારો કરતો. મેઘ જેવી ઇન્દ્રવ્રજના અગત જેવી ગર્જના કરતો તે દુષ્ટાત્મા અરિષ્ટ શ્રી કૃષ્ણ પાસે રક્ષણ માટે ગયેલી ગાયોને ખૂબ ત્રાસ આપવા માંડ્યો. એટલે શ્રી કૃષ્ણે જાન પર થાપટ મારી તાળી પાડી સિંહનાદ કરીને સાંડને મોં પમાડ્યો. પછી અરિષ્ટ દૈત્ય સામે અચ્યુતે દોટ મૂકી શ્રી કૃષ્ણને પોતાની સામે આવતા જોઈને હર્ષપૂર્વક પૂંછડી ઉછાળતો આખો પોળો કરતો તેની જાંઘથી થાપટ અને તાળી નાદ થી વધુ ગુસ્સે ભરાઈને યુદ્ધ કરવા માટે આતુર અરિષ્ટ દૈત્ય ગર્જતો શ્રી કૃષ્ણ પર છલાંગ મારવા તત્પર થયો. દૃષ્ટ વૃષ્પાસુર અરિષ્ટને પોતાના પર ઘસી આવતો જોવા છતાં શ્રી કૃષ્ણ અચળ પર્વતની જેમ જ્યાં ઉભા હતા ત્યાં જ સ્થિર થઈ ઉભા. અરિષ્ટ દૈત્ય શ્રી કૃષ્ણની કમર પર આંખ ફેરવી છલાંગ મારવા તત્પર થઈ ઊંધું માથું ગાલી તેમને મારી નાખવાના ઈરાદાથી એકદમ ઉછળ્યો. આ કાળા અંજન સમાન શોભતા અને પોતે જ જાણે બીજા સાંડ હોય તેમ તેવા પ્રબળ પરાક્રમથી શ્રી કૃષ્ણે પણ તેની સામે છલાંગ મારીને અરિષ્ટ વૃષભને સામે માથે જ તેના હોઠથી પકડ્યો. પછી આખલા સાથે આખલો બાથડે તેમ શ્રી કૃષ્ણે પણ સામે ટક્કર લીધી અને તેને સજ્જડ પકડી રાખ્યો. તરત જ તેના મોઢા અને નાકમાંથી ફીણ નીકળવા માંડ્યા. વર્ષા ઋતુમાં જેમ એક વાદળ સાથે બીજું અથડાય તેમ શ્રી કૃષ્ણ અને આખલા રૂપ અને આખલા સુર અરિષ્ટ એકબીજા સાથે ટકરાઈ ગયા. શ્રી કૃષ્ણે અરિષ્ટના મદ અને બળને પરવાળમાં હણી નાખ્યા. તેના બે શિંગડાની વચ્ચે પગ મૂકીને પાણીમાં બોળેલા વસ્ત્રની જેમ પરસેવે રેબજેબ થયેલા અસુરારિષ્ટની ડોક મરડી નાખી તેનું ડાબું શિંગડું ખેંચી નાખ્યું. તેના વડે જ તેના મોં પર જોરથી પ્રહાર કર્યો. આથી તે વૃષભાસુર લોહી ઓકવા લાગ્યો. પછી ભોંય પર પડીને મરણાસરણ થયો. આમ અરિષ્ટ અસુરને શ્રી કૃષ્ણને હાથે મરાયેલો જોઈને વનમાં બધા જ પ્રાણીઓ બહુ સારું થયું એમ બોલતા શ્રી કૃષ્ણની સ્તુતિ ગાવા લાગ્યા. ચાંદની રાતના પ્રથમ પ્રહરે વૃષની અરિષ્ટને અણ્યા બાદ કમલનયન ઉપેન્દ્ર ફરી પાછા રાસલીલા ખેલવા લાગ્યા. દેવો જેમ લોકપાલ ઇન્દ્રની ઉપાસના કરે તેમ તે સૌ ગોવાળો પણ કમળ લોચન શ્રી કૃષ્ણની આરાધના કરવા લાગ્યા. ઇતિ શ્રી મહાભારતમાં ખીલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે અરિષ્ટાસુર વધ નામનો 21મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 22માં શ્રી કૃષ્ણને મથુરા આવવા કંસનું નિમંત્રણ. વૈશંપાયન બોલ્યા, જન્મે જે વ્રજમાં ગયેલા શ્રી કૃષ્ણ અગ્નિ સમાન વૃદ્ધિ પામતા જાય છે. તે સાંભળીને કંસને ઘણો ઉદ્વેગ થયો. હવે પોતાને માથે મોતનો ભય જોજુમે છે એવી શંકા કંસને થવા લાગી. શ્રી કૃષ્ણના હાથે પૂતના મરી ગઈ. કાશ્ય કાલીય નાગને પરાજિત કરીને તેના પાસમાંથી યમુના નદીને મુક્ત કરાવી દીધી. તેનકાસુરને અણ્યો હતો, પ્રલંબ દૈત્યને અણ્યો હતો અને ગૌરવ ગોવર્ધન ગિરીને પોતાની તટલી આંગળીને ટેરવે ઊંચો ટેકવી રાખ્યો હતો. તદુપરાંત ઉત્સવ ઉજવવાની ઇન્દ્રની આજ્ઞાને નિષ્ફળ બનાવી અને ઈચ્છા થાય તેવા અદભુત કાર્યોથી ગાયોનું રક્ષણ કર્યું હતું. વિશાળ કુંદધારી વૃષભાસુર અરિષ્ટનો સંગ્રહ સંહાર કર્યો હતો. આથી ગોવાળો હર્ષ ગેલા બની ગયા હતા. આવી અસંખ્ય ઘટનાઓ શ્રી કૃષ્ણને હસ્તે થયેલી બનેલી જોઈને ગોપાળો આનંદિત થતા હતા. દુષ્ટ કંસને પોતાનો મહાભયંકર વિનાશકાળ નજીક આવતો દેખાતો હતો. યમલા અર્જુન વૃક્ષોને શ્રી કૃષ્ણે બાલક વ્યવસ્થામાં ઉખાડી નાખ્યા હતા તથા સકટ ગાડું પણ ઉથલાવી નાખ્યું હતું. આ પ્રમાણે પોતાના શત્રુઓ
શત્રુઓ વધતા જતા હતા. શ્રી કૃષ્ણ ગહન કાર્યો કરતા હતા. આ બધું સાંભળીને રાજા કંસને લાગ્યું કે જાણે પોતાને શિરે મોટું સંકટ આવી પડ્યું છે. આથી તેઓ આત્મા મને તેનો આત્મા જાણે મન ઇન્દ્રિયો વિહોણો હોય તેમ પ્રાણહીન મૂર્તિ રસ મૂર્તિ સમો કંસ નિશ્ચેતન જેવો થઈ ગયો. આ પ્રમાણે ચિંતન અને ચિંતિત અને ઉગ્ર મનવાળા મધુરાધિપતિએ એક ઘોર અંધારી મધ્યરાત્રે પિતા ઉગ્રસેન પોતાના જ્ઞાતિ બંધુઓ વગેરેને બોલાવીને સભા ભરી. દેવ સમાન તેજસ્વી વસુદેવ યદુકુળ નંદન કંસ સત્યક દારુ કંસનો નાનો ભાઈ ભોજ વૈતરણ મહાબળવાન વિકર્દ્ર ધર્મજ્ઞ ભાઈ શંખ ધર્મજ્ઞાતા અને વિપુલ લક્ષ્મીવાન વિપુર્થ દાન દાનવોનો નાયક અક્રૂર પ્રભુ કૃષવર્મા અત્યંત તેજસ્વી અને કોઈથી પણ ક્ષોભ નહીં પામે તેવો ભરી શ્રવાન રાજા વગેરે સર્વે શાણા યાદવોને સભામાં બોલાવીને મથુરાધિપતિ ઉગ્રસેનના પુત્ર ક્રૂર કંસે તેમને સૌને પરિસ્થિતિની સ્પષ્ટ સમજ આપતા કહ્યું. કંસ બોલ્યા, દાનવ બંધુ મારી વાત તમે સૌ સજાગ રહીને સાંભળો. તમે સૌ તમારા કર્તવ્ય કર્મોના જાણકાર છો, વેદોના અભ્યાસી વિદ્વાનો છો, યોગ્ય ન્યાયપૂર્વક વર્તન કરનારા છો, નીતિ આચરવામાં કુશળ છો, ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થના પ્રવર્તનારા છો. તમે પોતાના કર્મો કરવામાં તે એવા નિપુણ છો કે આ લોકમાં જ્ઞાની દેવની ઉપમાને પાત્ર છો. વળી અગત્યના કાર્યોમાં પર્વત જેવા સ્થિર ગડક છો, દંભ વિનાના છો, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે અભ્યાસ કરી વિદ્યા સંપાદન કરી છે, તેથી તમે બધા જ રાજ્ય મંત્રને ધારણ કરી શકો તેવા કુશળ અને ધનુર્વિદ્યામાં કુશળ છો. તમે દીવાની પેઢે યશવાન વેદના રહસ્યો સમજાવવાની ઈચ્છાવાળા આશ્રમના ધર્મોના જ્ઞાતા વર્ણોના ક્રમોને પાર કરેલા સદાચારી રાજનીતિ દર્શાવનારા સ્મૃતિકારોના અગ્રણીઓ પારકાના રાજ્યોને ભેદનારા અને શરણાગતોનું રક્ષણ કરનારા છો. તમે કલંક વગરના ચરિત્રવાન ઓજસ્વી વાર્તાલાપ કરનારા એવા તમે સૌને આથે સ્વર્ગ લોક પણ પોતાને અનુગ્રહ કરાયેલો માને છે. માને તો પછી પૃથ્વીની તો વાત જ છે. તમારા આચાર ઋષિઓની પેઢે લોકહિતકર મરુતોના જેવો તેજસ્વી પ્રભાવ, રુદ્ર જેવો ભયંકર ક્રોધ અને તમારી તેજસ્વી પ્રભા અગ્નિ સમાન છે. જે પ્રમાણે આ ધરા પર્વતોથી ટકેલી છે તેમ પડું પડું થઈ રહેલું અત્યંત મોટું યાદવ કુળ પણ તમારા જેવા વિખ્યાત કીર્તિવંત વિરલાઓથી ટક્યું છે. હે યાદવ બંધુઓ, આ રીતે તમે સૌ અનુકૂળ રીતે મારા રાજ્યકાળમાં પરોવાયેલા છો, છતાં મારે માથે જે ભય અને જે સંકટ જજુમી રહ્યા છે તેની આટલી બધી ઉપેક્ષા કેમ કરી રહી શકો છો? આ પહેલા વ્રજ ગામના વ્રજગામમાં શ્રી કૃષ્ણ નામનો નંદ ગોપનો વિખ્યાત પુત્ર દિન પ્રતિદિન સાગરની ભરતીની જેમ વધતો રહીને આપણા મોળિયા કાપી રહ્યો છે. તે હમણાં કુળને ઉખાડી નાખશે એવો મને ભય રહે છે. સારા અને બાઉસ મંત્રીઓ વિનાનો થઈ જવાથી હવે મારું હૃદય શૂન્યવત થઈ ગયું છે. ગુપ્તચરો રૂપી મારા નેત્રો નહીં હોવાથી હું આંધળો પિત થયો છું. તેથી જ નંદ ગોપ પુત્ર શ્રી કૃષ્ણ તેના ઘરમાં હજી સુરક્ષિત રહી શક્યો છે. મારી બેકાળજીથી વધતા જતા રોગ પેઠે ભરતી પામતા મહાસાગર પેઠે ગ્રીષ્મ ઋતુને અંતે મેઘ ગર્જનાની જેમ મારો દુશ્મન દુષ્ટાત્મા કૃષ્ણ નિરંતર બળવાન બનતો જાય છે. તેના એક એકથી ચડિયાતા અદભુત કાર્યો કરનાર શ્રી કૃષ્ણની શક્તિનું તત્વ તેને વશમાં લાવવાનો ઉપાય તેના પરાક્રમનો અંત ક્યારે આવશે તે વિશે હું કાંઈ કલ્પના કરી શકતો નથી. ખબર નથી કેવી રીતે તે ઉત્પન્ન થયો છે. શું તે કોઈ દેવતાથી ઉત્પન્ન થયેલો છોકરું છે કે કોઈ કોણ છે તેની હું કલ્પના કરી શકતો નથી. માત્ર મનુષ્યો અને દેવો માટે પણ અશક્ય અને અસંભવ એવા તેના અદ્ભુત કર્મોથી જે પોતાના જન્મ સંબંધી આવું અનુમાન હું કરી શકું છું અને તેના પરાક્રમો તો જુઓ. પૂતના નામની એક પક્ષીની
દુષ્ટ રાક્ષસી હતી તે બાળકને બાલ્યાવસ્થામાં જતો સુતો સ્તનપાન કરવાની ઈચ્છાથી પક્ષિણીના રૂપે ફરતી અને પોતાની પણ કોઈથી પણ હટાવી શકાય નહીં તેવી પોતાને તે પ્રાણ સાથે ચૂસી ગયો હતો. ત્યાર પછી યમુના નદીના ઘરમાં જે કાલિયા નાગ રહેતો હતો તેનું તેને દમન કર્યું અને તે રસાતળમાં નિવાસ કરતો હતો. છતાં તેને પલક વારમાં ઘરમાંથી નસાડી મૂક્યો અને પાતાળમાં મોકલી દીધો. તે બાળક પોતે નાગપાશનું બંધન છેદીને જળ બહાર આવી ગયો. વળી તેણે ધનકાસુરને તાલ વૃક્ષની ટોચ પર ઉછાળ્યો અને તેનું જીવન હરી લઈને ભૂમિ પર પછાડીને તેના પ્રાણ લઈ લીધા. એટલું જ નહીં, જે પ્રબળ પ્રલંબ અસુરને દેવતાઓ પણ યુદ્ધમાં મેદાનમાં હરાવી શકતા ન હતા તેને પણ તેને સામાન્ય પ્રાણી પેઢે એક જ મુઠ્ઠી મારીને ખત્મ કરી નાખ્યો. તેણે ઇન્દ્રનો ઉત્સવ ઉજવાતો બંધ કરાવ્યો. તેની આથી ઇન્દ્ર અતિ ક્રોધે ભરાયો અને પૃથ્વી પર અતિવૃષ્ટિથી તારાજી થઈને તેણે બળે ગાયો અને ઘોડાઓ તથા તેમની ઘરવખરીને ગોવર્ધન પર્વતની હાથની આંગળી પર ધારણ કરીને તેની હેઠળ લઈને બચાવી દીધા. વળી તેણે વ્રજના બ્રજમાં બલિષ્ઠ વૃષ્પાસુર અરિષ્ટના શિંગડા ઉખેડી નાખીને તે જ શિંગડાથી તેને મોતને હવાલે કરી દીધો. આ બધા જ કાર્ય જોતા એ બાળક કૃષ્ણ બાળક નથી, છતાં બાળ સ્વરૂપ ધારણ કરીને બાળ ચેષ્ટાઓથી માફક આ બધું જ કરી રહ્યો છે. વ્રજમાં વસતા એ બાળકના કર્મો જ એવા અદભુત છે કે મારે અને કેસીએ શિરે મૃત્યુનો ભય જજુમે છે એમ મને ચોક્કસ જણાય છે. ખરેખર મારા પૂર્વ જન્મમાં પણ એ મારો કાળ હતો, તેથી આ જન્મમાં પણ તે મારી સાથે યુદ્ધ ચડવાની ઈચ્છાથી મારી આંખો સામે ઉભેલો દેખાય છે. કયા શત્રુ બાળનો દેહ અને કયા મૃત્યુ યોગથી દુર્બળ માનવ દેહ, કયા મારા પ્રદેશ રાજ્ય પ્રદેશ વ્રજમાં દેવી પ્રભાવથી ખેલતી આ બધી જ બાળ ચેષ્ટાઓ, અહો અરે, સાચે જ સ્મશાનમાં જેમ અગ્નિ વસે છે તેમ ત્યાં વ્રજમાં જાણે કોઈ દેવ આ શુદ્ર માનવ દેવમાં પોતાના આત્માને છુપાવીને આવી બાળ ચેષ્ટાઓ કરતો હોય એમ મને લાગે છે. સાંભળ્યું છે કે પૂર્વ કાળમાં દેવોનું કલ્યાણ કરવા માટે શ્રી વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને બલિરાજા પાસેથી આ પૃથ્વીને પડાવી લીધી હતી. એ જ તેજસ્વી શ્રી વિષ્ણુએ સિંહનું રૂપ ધારણ કરીને દાનવોના વિતામાં હિરણ્યકશિપનો સંહાર કર્યો હતો. તે જ પ્રમાણે પૂર્વકાળમાં શ્વેત પર્વતના શિખર પર અકાળ રૂપ ધારીને રુદ્ર રૂપે ત્રિપુર નગરનો નાશ કરીને ત્યાંના દૈત્યનો નાશ કર્યો હતો. વળી તે જ શ્રી વિષ્ણુએ દેવતાઓના ગુરુ અંગિરસ બૃહસ્પતિના પુત્ર કચ્છ દ્વારા ભૃગુપુત્ર શુક્રાચાર્યને કોઈ પણ દેવને સંજીવની વિદ્યા નહીં શીખવાડવાની તેની પ્રતિજ્ઞાથી ચડાવ્યા અને તેને દારદુર્ય માયા શીખવાડી. ઇન્દ્રે કચ્છના વેરનો બદલો લેવા માટે દાનવોનો અનાવૃષ્ટિથી નાશ કર્યો. યથાર્થ શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુને એ જ કચ્છ અને ઇન્દ્ર રૂપે આ ઘટના ઘડી હતી. એ વિષ્ણુ અનંત સનાતન દેવ શાસ્ત્રો મસ્તકો વાળા અને અવિનાશી છે. શ્રી વિષ્ણુએ વરારૂપ ધરીને સમુદ્રમાંથી પૃથ્વીને ઉચકી કાઢી હતી. વળી અમૃત માટે દેવો તથા દૈત્યો એકઠા થયા ત્યારે સમુદ્ર મંથન કરતા વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને પોતાની પીઠ પર મંદ્રાચલને ધારણ કર્યો હતો. સમુદ્રમાંથી મંથન કર્યા બાદ જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો અને દૈત્યો એકઠા થયા હતા. વિષ્ણુએ મોહિની રૂપ ધરીને દેવોને અમૃત પાયું હતું. તેથી દેવો દાનવો વચ્ચે થી ઘોર સંગ્રામ ચાલ્યો હતો. પૂર્વ કાળમાં બલિના યજ્ઞમાં એ જ શ્રી વિષ્ણુએ નિંદા પાત્ર વામન રૂપ ધારણ કરીને ત્રણ પગલામાં સ્વર્ગ સહિત ત્રિલોક કે બલિ પાસેથી ખૂચવી લીધા હતા. વળી રામ અવતારમાં રાજા દશરથના ઘરમાં પોતાના તેજના ચાર ભાગ કરીને એ જ વિષ્ણુએ રામ રૂપે અવતાર ધારણ કરીને રાવણનો સંહાર કર્યો હતો. આમ એ વિષ્ણુએ છળીથી દેવના હિત અર્થે વિવિધ રૂપ ધરી લીધા અને દેવોનું કાર્ય સાધવા સાથે દાનવોને હણવાનું પોતાનું કાર્ય પણ સાધ્યું. તેથી સાચે જ આ છોકરો વિષ્ણુ ઇન્દ્ર કે મરુદપતિ ઘણા જણાય છે. મારો વધ કરવા માટે તે વ્રજભૂમિમાં આવ્યો છે એવું નારદ પણ એ અગાઉ કહ્યું હતું. આ બાબતમાં વસુદેવના પ્રત્યે મને શંકા પેદા થાય છે. તે એની અતિ સૂક્ષ્મ બુદ્ધિને કારણે જ આપણે આવી ભયભીત અવસ્થામાં આવી ગયા છીએ. અગાઉ મને ખટવાંગ વનમાં નારદ મળ્યા ત્યારે તેમણે પુનઃ મને કૃષ્ણથી સાવધ રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કંસ તે દેવકીના આઠમાં
છેલ્લા ગર્ભને હણવાનો જે પ્રયત્ન કર્યો તેને તે જ રાત્રે વસુદેવે નિષ્ફળ બનાવ્યો હતો. તે રાત્રે તે જે છોકરીને પથ્થર પર પટકી હતી તે ખરેખર તો યાદવોની પુત્રી હતી અને આ કૃષ્ણ તો વાસુદેવથી ઉત્પન્ન થયેલો દેવકીનો જ પુત્ર છે એમ સમજે એમ જાણજે. તારા સંહારને માટે તે રાત્રે મિત્રના રૂપમાં શત્રુ લઈને વસુદેવે જ એ બે ગર્ભની અદલાબદલી કરી નાખી હતી. યશોદાની એ છોકરીએ શ્રેષ્ઠ પર્વત વિંધ્યાચલ પર વિચરનાર શુંભ અને નિશુંભ બે દાનવોને અણ્યા, તેથી ત્યાં દેવી તરીકે તેનો અભિષેક થયો છે. તે વદય વરદાઈ છે, ભૂતોના ટોળા તેની સેવા કરે છે અને દેવી મોટા પશુઓના બલિદાનોથી પ્રસન્ન થાય છે અને ગૌર દસ્યુ લોક તેની ઉપાસના કરે છે અને તે લોહી અને મદિરાના ભરેલા બે ગળાથી શોભે છે અને મોરપીછના બાજુબંધ વગેરે આભૂષણો ધારણ કરે છે. દેવી પોતાની શક્તિ અને તેજથી વિંધ્યાચલના વનમાં પોતાના મંદિરમાં વસે છે, જ્યાં કુકડાઓ આનંદથી કુક કરે છે, કાગડાઓથી કાઉ કાઉ સંભળાય છે, ત્યાં અરણો વગેરે પશુઓ પક્ષીઓનો પણ ઉગતા જણાય છે. સિંહ વાઘ વગેરે પશુઓની ગર્જનાના પડઘા સંભળાય છે. મોટી મેઘેદૂર ગડાદાર વૃક્ષોથી તે ભરપૂર છે અને તેથી તેની ચારે બકોર જંગલો આવેલા છે. તે દેવીનું મંદિર સુવર્ણના પાત્રો, સુવર્ણના હાથાવાળા ચામરો અને અરીસાઓથી શોભે છે અને તેમાં દેવીની તુરીઓના નાદ અને પડઘા ઉઠે છે. દુશ્મનોને ત્રાસ આપનારી તે દેવી મનને હંમેશા હર્ષ ઉપજાવનારી દેવીને મંદિરમાં પરમ પ્રસન્ન થઈને વસે છે. દેવતાઓ પણ દેવીની પૂજા અર્ચના કરે છે. વળી નારદે મને કહ્યું હતું કે આ નંદ ગોપના પુત્ર તરીકે ઓળખાતા કૃષ્ણને હસ્તે મોટા અદ્ભુત કામો થવાના છે. વસુદેવથી ઉત્પન્ન થયેલો તે બીજો જ વાસુદેવ એટલે કે તેના જેવો જ સમર્થ થશે. કંસે જ કૃષ્ણ તારો બંધુ અને તારો કાળ સહજ રીતે થશે. એ યાદવ નાયકો એ વસુદેવ પુત્ર બલિષ્ઠ વાસુદેવ છે. વસુદેવ પુત્ર બલિષ્ઠ વાસુદેવ છે. ધર્મ શાસ્ત્ર અનુસાર કુળના બંધન પ્રમાણે તે મારો ભાઈ છે, પરંતુ વાસ્તવમાં તો તે મારો કાળ શત્રુ જ છે. તે પ્રમાણે માંસ ખાવાને આતુર કાગડો જે પ્રમાણે માંસ ખાવાને આતુર કાગડો પ્રથમ પોતાના ભક્ષના મસ્તક પર પગ મૂકીને બેસે છે, પછી તે પોતાના ચાંચથી ભક્ષથી ભક્ષની બે પાંખો ફોડી નાખે છે, તે જ પ્રમાણે પુત્રવાળો આ જ્ઞાતિ બંધવ વસુદેવ પણ મારે આશ્રય જ રહીને મારું જન્મ લૂણ ખાઈને મારા જ મૂળને જડમૂળથી ઉખાડે છે. નાના બાળકોની હત્યાના ગાય અને સ્ત્રીના વધના પાપનું પ્રાયશ્ચિત કરવાથી મનુષ્યને મુક્તિ મળે છે, પણ કૃતજ્ઞ મનુષ્યને અને તેના એ સવિશેષ તો પોતાના ભાઈને દગો દેનારને તો કોઈ પ્રાયશ્ચિતથી મુક્તિ મળતી જ નથી. જે કૃતજ્ઞ મનુષ્ય છળકપટથી પોતાનો સ્વાર્થ સાધવા માટે મધુરા વચનો દ્વારા પ્રેમ દાખવતો હોવા છતાં પણ અંતે તો ભયંકર જ નીવડે છે, તે મનુષ્ય આખરે પતિત જન્ય યોગ્ય ગતિ પામે છે. પાપ વિનાના મનુષ્ય માટે જે મનુષ્ય હૃદયમાં કપટ રાખે છે તેને નરકવાસના દુર્ગમ માર્ગે જવું પડે છે. હે વસુદેવ, તારા જેવા એ બંધુભાવ ટકાવવાની ઈચ્છાથી સદાચારના નિયમો અને સદગુણોના આચરણ મુજબ સ્વજન જેવા મને પ્રિય ગણવો જોઈએ કે તારા એ છોકરાને મને કહે જેમ ઘોર જંગલમાં હાથીઓની વચ્ચેના ભયંકર યુદ્ધમાં જાડપાન લતાવેલા વગેરેનો કચ્છરઘાણ નીકળી જાય છે, પણ યુદ્ધ બંધ થતાં એ જ હાથીઓ તે મોટા વનમાં સાથે ભેગા મળીને તે જાડપાનને જ પોતાનો ખોરાક બનાવે છે. તે જ પ્રમાણે બાંધવ વચ્ચે ફાટફૂટતો પ્રસંગ થતા જે મનુષ્ય એ બેની વચ્ચે પડતા ઈચ્છતો હોય તે સ્વજન હોય કે પરજન હોય તો પણ તેનો ઘાટ જ ઘડાઈ જાય છે. યથાર્થ મારા અને કૃષ્ણ વચ્ચેના કલહમાં અમારામાંથી એક કે બેનો નાશ તો થવાનો જ હશે ત્યારે થશે, પણ તારો તો નાશ ખચી જ થશે. હે વાસુદેવ, તું તો આ કૂળનો કાળ છે. મેં તારા વિનાશ તને જાણી બુજીને પાળ્યો પોષ્યો, તેથી તો તું મારી સાથે કુળ સાથે જ વિરોધ પેદા કરે છે. તું અસહિષ્ણુ ક્રોધી દ્વેષીલો વેરભાવ વાળો પાપ બુદ્ધિ અને સટ છે. મૂઠ ત્યાં યદુકુળની જે શોભા શોચનીય સ્થિતિ કરી છે તે
ચિત્ત છે એ બુઢા વસુદેવ, મેં તને બુઢો જાણીને હંમેશા આદર કર્યો છે, તે સઘળું વૃથા ગયું, કારણ કે માથે પડ્યા વાળ સફેદ થવાથી કે 100 વર્ષનું આયુષ્ય થવાથી કોઈ વૃદ્ધ ગણાતો નથી, પણ જેવી બુદ્ધિ પકવ થાય તે જ ખરેખરો વૃદ્ધ ગણાય છે. વસુદેવ, તું કમ અક્કલ ટૂંકી દ્રષ્ટિ વાળો અને કઠોર વર્તાવ વાળો છે, વળી તું બહુ સ્તૃત પણ નથી. શરદ ઋતુના વાદળાની જેમ તું તો કેવળ અવસ્થાથી જ વૃદ્ધ છે, અનુભવ વૃદ્ધ નથી. તો અબુદ્ધ વસુદેવ તું શું એવું માને છે કે કંસનું મરણ થતા તારો પુત્ર મથુરાનો રાજા થશે, મથુરાનો પાલનહાર થશે, પણ તારી આશા છિન્ન ભિન્ન થઈ જશે. તું વ્યર્થ જ વૃદ્ધ થયો છે, તે જિંદગીના આટલા વર્ષો વ્યર્થ જ ગુમાવ્યા છે. તારી ધારણા ખોટી છે, મારી વિરુદ્ધ ઊભો થનાર કદી જીવતો રહી શકશે નહીં. મેં સદાય તારો વિશ્વાસ કર્યો અને તે દુષ્ટતાપૂર્વક મારા પર પ્રહાર કર્યો છે, પણ તારા એ બંને પુત્ર સામે જ હું તે ઘા તારા પર પાછા વાળીશ. આજ પર્યંત મેં કદી વૃદ્ધ સ્ત્રી કે બ્રાહ્મણનો સંહાર કર્યો નથી કે ભવિષ્યમાં કરવાનો નથી, અને તેમાં પણ મારા બંધવોનો તો નહીં જ નહીં. હે વસુદેવ, તું અમે અહીંથી જન્મ્યો છે, ઉછર્યો છે, અને મારા પિતાને ઉગ્રસેને જ તને પાળી પોષીને મોટો કર્યો છે. તું મારી બહેનનો પતિ છે અને યદુવંશીઓમાં સર્વશ્રેષ્ઠ ગુરુ પણ ગુરુરૂપ મનાય છે. ધર્મિષ્ઠ યાદવો વૃદ્ધ હોવાથી તારી પૂજા કરે છે, પણ યાદવ યુથના નાયક તરીકે તારું આ નિંદાપાત્ર આચરણ થવાથી અમે સૌ સજ્જનોમાં હાસ્યપાત્ર ઠર્યા છીએ. તું જ કહે વસુદેવ, અમે અમારે શું કરવું? તારી આવી અનિતિથી મારો જય થાય કે વધ થાય તેની હવે મને ચિંતા નથી, પણ તારા આવા દુષ્ટ કૃત્યોથી સજ્જનોમાં મોં સંતાડવું પડે તેવી સ્થિતિમાં યાદવો મુકાશે. યુદ્ધમાં મારો વધ થશે એવું વૃદ્ધા ચિંતન કરીને તે આવું નિંદાજનક પગલું ભરીને યાદવોને નિંદા પાત્ર બનાવ્યા છે. મારી અને કૃષ્ણ વચ્ચે અદમ્ય દુશ્મનાવટ પેદા થઈ હોય જ્યાં સુધી અમારા બેમાંથી એકનો વિનાશ નહીં થશે ત્યાં સુધી યાદવોને જમ મળવાનો નથી. અમારા મૃત્યુ પછી જ યાદવોને શાંતિ મળશે. તેથી જે દાનેશ્વરી યક્રૂર, તું હમણાં જ મારી અજ્ઞાતી વ્રજમાં પહોંચી જા અને તે બંનેની અહીં લઈ આવો. વળી મારા ખડિયા નંદગોપ અને બીજા સર્વ ગોવાળોને પણ તારી સાથે તેડતો આવજે. ત્યાં જઈને નંદગોપોને કહેજે કે ગોવાળીઓને તથા વાર્ષિક કર લઈને તરત જ મથુરા આવો. કંસ જેવા કંસ તેના સેવકો અને પુરોહિત વસુદેવના છોકરાઓને જોવાથી આતુર છે. તે બળદેવ અને કૃષ્ણ બંને યુદ્ધ કળામાં નિપુણ અને અખાડામાં મલ્લયુદ્ધ કરવામાં બાહોશ છે. વળી તે બંને સુંદર દેહવાળા અને લાંબા વખતથી કસરતમાં પાવરદા છે. પણ સાંભળ્યું છે મલ્લયુદ્ધ માટે અમારા બે મલ્લો પુષ્ટિક અને ચારુણ તેમની સાથે ઉત્સવમાં કુસ્તી કરવા માટે તત્પર થયા છે. તેમની સાથે બંને દ્વંદકળા કુશળ છોકરા કુસ્તી કરશે. બંને દેવ સમાન છોકરા વ્રજમાં નિવાસ કરે છે, વૃંદાવનમાં ગાયોને ચારે છે, તેથી મારે તેમની દેખરેખ રાખવી ઘટે. તેથી એ કૃત વ્રજમાં જઈને વ્રજવાસીઓને કહેજે કે સંપન્ન રાજા કંસે ધનુર્યજ્ઞનો ઉત્સવ યોજ્યો છે. આ ઉત્સવમાં નિમંત્રણ કરેલા લોકોને જે રીતે દરેક પ્રકારની સગવડો મળે તે માટે મથુરા નજીકના આ વનમાં આવીને તમારે રહેવું અને સાથે તમારા ગોરસના સર્વ સાધનો સાથે દૂધ દહી છાશ ઘી મહેમાનોની ઈચ્છા મુજબ આપી શકાય અને દૂધની બનાવટોના પદાર્થો બનાવીને પૂરતું દૂધ પણ મળી રહે તે હેતુથી તમે નગર નજીકના નિવાસ રાખજો. હે અક્રો, તમે સત્વરે જાઓ અને મારી આજ્ઞાથી શ્રી કૃષ્ણને અને સંઘર્ષણ એ બંનેને અહીં લઈ આવો, કારણ કે બંનેને જોવાની મને ઘણી ઉત્કંઠા છે. તમે તે બંને અહીં આવશે ત્યારે મને ઘણો આનંદ થશે. બંને પરાક્રમી બાળકો જોયા પછી તેના જેમાં તેમનું હિત થશે તે હું કરીશ. જો મારી આજ્ઞાની વાત સાંભળ્યા પછી પણ તે બંને અહીં જણ નહીં આવવાની ના પાડે તો સમય આવ્યો જ હું અહીં જોતલ બી થી પણ બોલાવી
જોર તાલ બીથી બોલાવી મંગાવીશ, તે બંનેને તમે કેદ કરીને પણ લઈ આવજો, બાળકોને સમજાવી પટાવીને કામ લેવું યોગ્ય ગણાય, તેથી તમે બંને અકલ કમ અકલ છોકરાઓને સમજાવી પટાવીને અહીં લઈ આવજો, એ દ્રઢ વ્રતાચરણી અક્રૂર જો તને વાસુદેવ મારી વિરુદ્ધ ફોડ્યો ન હોય તો તું મારું આટલું પરમ દુર્લભ પ્રિય કાર્ય કર, અને હે તાત એ બંને બાળકો અહીં આવે તેમ કરો. આવા કઠોર વચનથી કંસે અપમાનો કરવા છતાંય વાસુદેવ મહાસાગર જેવા ગંભીરતા અને ધૈર્ય ધારણ કરી રહ્યા. ટૂંકી અક્કલવાળા કંસના કટાક્ષ યુક્ત વચનોને તેને કાંઈ જ ઉત્તર પ્રત્યુત્તર વાળ્યો નહીં. અદૂરદર્શી કંસે તેને વારંવાર વાઘ બાણોથી ઘાયલ કર્યા છતાંય તેમને પોતાના મનમાં ક્ષમાભાવ રાખીને તેમને કશું જ નહીં કહ્યું. વસુદેવની આ સ્થિતિ નિહાળનારા લોકો પોતાના મોં નીચા કરીને વારંવાર ધીક ધીક કરતા હતા. અતિ તેજસ્વી અક્રૂરજી પોતાના દિવ્ય દ્રષ્ટિથી બધું જાણતા હતા, છતાં જાણતા હતા, ભવિષ્ય પણ જાણતા હતા, શ્રી કૃષ્ણનો જન્મ કેમ થયો છે વગેરે બધું જ સમજતા હતા. તેથી જેમ તુષાતુર મનુષ્ય પાણીને જોતા જ પ્રસન્ન થાય છે, તેમ તેજ કંસે તેમને વ્રજ મોકલવાનું નક્કી કર્યું. તેનાથી તેઓ અત્યંત આનંદ પામ્યા. દાનપતિ અક્રૂરે નયન કમલ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે શુભ મુહૂર્તમાં મથુરાથી વ્રજ જવા માટે પ્રયાણ કર્યું. ઇતિ શ્રી મહાભારતમાં ખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે કૃષ્ણને કંસનું નિમંત્રણ નામનો 22મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 23મો અંધકની યાદવની કંસને શિખામણ. વૈશંપાયન બોલ્યા, એ રાજન યદુવંશના યદુકુળના સૌ શ્રેષ્ઠ પુરુષોએ યદુવંશી નાયકોને વસુદેવનું આવું અપમાન થયેલું જોઈને બંને હાથે કાન બંધ કરીને હવે વસુદેવનું આયુષ્ય પૂરું થઈ ગયું એમ માનવા લાગ્યા. યદુવંશમાં શ્રેષ્ઠ વક્તા અંધક જેવા પણ હતા. જેમના મનમાં કંસનો લગીરે ડર નહોતો તેમણે ધૈર્યપૂર્વક પોતાની વાણી શુદ્ધ રાખીને લેશ પણ ઉદ્વેગ કર્યા વિના ભરી આંખ સભામાં કંસને આ વચનો કહેવા લાગ્યા. અંધક બોલ્યા, એ શુદ્ધ વાણીનો અતિ પરિશ્રમ કરીને જે વચનો ઉચ્ચાર્યા છે તે પુરુષોને માટે યોગ્ય ગણાતા નથી. એટલું જ નહીં, તે યોગ્ય પણ અયોગ્ય પણ ગણાય. તેમાં પણ પોતાના બંધુઓને આમ કહેવું તે તો સજ્જન પુરુષો નિંદાલાયક ગણે છે. હે વીર, હવે હું જે કહું છું તે ધ્યાન દઈને સાંભળો. જો તમે યાદવ નથી, જો તમને યાદવ વંશમાં જન્મ લેવા લીધાની શરમ લાગતી હોય તો તમારી મરજી વિરુદ્ધ બળજબરીથી યાદવો તમને યાદવ બનાવવા માંગતા નથી. હે વત્સ, તમે પોતાને યાદવોના શાસક રાજા માનો છો, પણ તેથી ઉલટું અમે વૃષિણીઓ તો લોકોમાં નિંદાને પાત્ર બન્યા છીએ. ઈશ્વાકુ વંશનો દુષ્ટ રાજા અસમંજસ અમારા વંશનું નિર્મૂલ્ય કરવા તમારા દ્વારા યદુકુળમાં ઉત્પન્ન થયો છે. તે પ્રજાપીડક રાજા રાજ્ય છોડીને નાસી છૂટ્યો હતો અને ખતમ થઈ ગયો હતો, તેમ તમારી પણ દશા થવાની હોય તેમ લાગે છે. હે તાત, તમે ભોજ યાદવ કે કંસિયા તો ગમે તે હો, તમારું નામ ગમે તે હોય, પણ તમે જન્મથી પ્રાપ્ત થયેલા તમારા માથાના આ વાળની જટા વધારી કે મૂંડાવી નાખો. જો તમે યાદવ રહેવા નહીં ઈચ્છતા હો તો જે ઈચ્છો તેમ કરો. જે બનવું હોય તે બનો, ગમે તે નામ ધારણ કરો, અંતે તો તમે યાદવ જ રહેશો. વળી યાદવ વંશને ભુટ્ટો લગાડનાર તમારા જેવા દુષ્ટ નીતિવાળા પુત્રને જન્મ આપનારી ઉગ્ર સૈન્ય તો કલંક ચોટી જ ગયું છે, અને તેથી સ્થિતિ પણ દુઃખદ બની ગઈ છે. અમારામાં કુલંગાર પેદા થયો છે અને આ જાતિમાં તમારો જન્મ થયો છે. હેતાત સાણા મનુષ્યો પોતાના ગુણોની ગુલ પાંગો હાંકતા નથી, કારણ કે બીજાને મુખ્ય આપણા ગુણ ગવાય તે જ સફળતા ગણાય અને વેદાર્થની જેમ પ્રામાણિક માનવામાં આવે છે. યાદવો પર શાસન કરનાર તમારા જેવા કુળકલંકી પુત્રને કારણે તો વિશ્વના રાજાઓમાં યદુકુળ કલંકિત બન્યું છે. મેં જે કહ્યું તે યોગ્ય છે એમ વિચારીને તમે જે નીચ વચનો વસુદેવને માટે ઉચ્ચાર્યા તેથી તમારું તો કોઈ કાર્ય સફળ થયું નથી. ઉલટું તમારું પોતાનું મોત
પોતાનું પોત પ્રકાશ્યું છે, જે પ્રશ્ન પ્રમાણે બ્રહ્મ અત્યારે કોઈ સત્ય કૃત્ય કહે નહીં, તેમજ મહાન પુરુષોને પણ સામાન્ય અને નિરાભિમાની ગુરુજનની નિંદાને કોણ સારી માને? એ તાત અગ્નિની પેઢે વૃદ્ધો માનનીય તથા પૂજ્ય છે, કારણ કે તેમનો ક્રોધ યોગ બળથી અન્ય લોકથી પામેલા લોકને પણ બળવાને શક્તિમાન છે. એ તાત જળમાં જે માછલું પોતાનો માર્ગ શોધી લે છે, તેમજ જે મનુષ્ય સજ્જન અને જીતેન્દ્રિય આત્મા એ આ સંસારમાં સૂક્ષ્મપણે ધર્મ માર્ગ શોધી લઈને તે જ માર્ગે વિચરવું ઘટે, જે પ્રમાણે મંત્રોચ્ચાર વિના અગ્નિમાં નાખેલો આહુતિઓ અગ્નિ માટે પીડાકારી નીવડે છે, તેમજ તમે પણ તમારી ઘમંડી વાણીથી અગ્નિ સમાન પૂજ્ય વૃદ્ધોને સંતાપ આપો છો. એક કંસ વસુદેવ પોતાના પુત્રના રક્ષણને માટે જે કાંઈક કર્યું છે તે માટે જો તમે તેના પર આક્ષેપો કરતા હો તે સર્વ તમારો મિથ્યા બકવાસ જ છે, જે તિરસ્કારણીય છે. તેથી તેની હું નિંદા કરું છું. કદી પુત્ર ક્રૂર ભયંકર નીવડે તો પણ પિતા કદી તેઓ એવો થઈ શકતો નથી. પિતા પોતાના પુત્રને માટે તો અનેક આપત્તિઓ અને કષ્ટો સહન કરે છે. કદાચ વસુદેવે રક્ષણ અર્થે પોતાના પુત્રને છુપાવ્યો હોય તો તમે તમારા પિતા ઉગ્રસેનને જ પૂછી જુઓ કે વસુદેવનું એ કાર્ય કોઈ રીતે અયોગ્ય ગણાય છે. વસુદેવનું અધમ વચનો કહીને યદુકુળની નિંદા કરીને તમે યાદવ પુત્રના વેરથી ઉત્પન્ન થયેલું વિષજ મેળવ્યું છે. જો વસુદેવે પોતાના પુત્રને બચાવવા જે કર્યું તેને તમે અયોગ્ય ગણતા હો તો ઉગ્રસેનને તમને બાળપણમાં મારી નહીં નાખ્યા તે અયોગ્ય કાર્ય ગણાય કે નહીં? પુત્ર તો પિતૃઓને પુત્ર નામના નરકમાંથી ઉગારે છે, તારે છે. તેથી જ તો ધર્મજ્ઞ પુરુષો તેને પુત્ર કહે છે. કૃષ્ણ તથા સંકર્ષણ જન્મ્યા તે ક્ષણથી જ તમે તેના પ્રત્યે વૈરભાવ રાખતા રહેલા છો, એટલે પ્રથમ તો તમે જ અપરાધી છો, તેઓ પણ તમને તેમના દુશ્મન જ માને છે. આમ વસુદેવને ભરસભામાં મેણા મારીને અને વાસુદેવનો ગુસ્સો વહોરી લઈને તમે સર્વે યાદવોને દુભવી તમારી વિરુદ્ધ જ ઉશ્કેર્યા છે. આમ વસુદેવની વિશેષ નિંદા કરવાથી કૃષ્ણ કટ્ટર શત્રુ બન્યો છે, અને આવા જ અશુભ નિમિત્તો તમારે માટે તોળાતા ભયના સૂચક છે. રાત્રિના છેલ્લા પહોરમાં સ્વપ્નમાં અશુભ લોકોને સર્પોનું દર્શન થયું હોય, મથુરા વૈધવ્યને પામશે, યથાર્થ તમે મૃત્યુ પામશો એવા અશુભ ચિહ્નો તો અમને દેખાય છે. વળી તમે જરા આકાશ બની નજર નાખો, આ ઘોર રાહુ ગ્રહ ચિત્ર નક્ષત્રમાં રહી પોતાના કિરણોથી સ્વાતિ નક્ષત્રને ભેદે છે. તે જ પ્રમાણે ભયંકર પાપ ગ્રહ મંગળ અંગારક ચક્ર ગતિથી તેની સાથે સંયુક્ત થતો ચિત્ર નક્ષત્રમાંથી પસાર થાય છે. પશ્ચિમમાં બુધને કારણે ઘોર તેજથી સંધ્યા વ્યાપેલી છે. સૂર્યના માર્ગને શુક્ર હટાવી ચૂક્યો છે. વળી ધૂમકેતુની પૂંછડીએ ભેદેલા ભરણી વગેરે 13 નક્ષત્ર ચંદ્રને અનુસરતા નહીં. પૂર્વની સંધ્યા રવિ મંડળમાં પરિગથી ગ્રસ્ત થવાને લીધે પોતાના સૂર્યનો બાધ કરે છે. પશુ પક્ષીઓ ચિત્ર વિચિત્ર અવાજો કરતા ઊંધી દિશામાં જ વિચરે છે. જાણે અંગારા વરસાવતા હોય તેમ નિશ્વાસ નાખતા શિયાળવાર સાંજ સવાર સાંજ સ્મશાનમાંથી નીકળીને પોકાર કરતા નગરને વીંટળાઈ વળે છે. તે જ રીતે ભયંકર અવાજ સાથે આકાશમાંથી ઉલ્કાઓ પૃથ્વી પર પડે છે. અકાળે પર્વતોના શૃંગો ડોલે છે તથા પૃથ્વી કંપે છે. હાલમાં સૂર્યને રાહુને ઘેર્યો છે, તેથી દિવસ રાત્રિ જેવો અંધકારમય થયો છે. ધુમાડાથી દિશાઓ ઘેરાય છે. ચોમાસા વિના વીજળીના સૂકા ચમકાર થાય છે, તે સાથે મેઘ ગર્જના લોહીનો વરસાદ વરસાવે છે. દેવોની પ્રતિમાઓ પોતાના સ્થાનોથી ચડી છે તથા પંખીઓ વૃક્ષો છોડી ગયા છે. ટૂંકમાં રાજાના વિનાશના ભાવિ
પાખનારા જોશીઓ જે જે શુભ અશુભ ચિહ્નો દર્શાવે જણાવે છે તે સર્વ નિમિત્તો હવે તો એકઠા થયેલા દિશે છે. તમે પણ પોતે સગા અને સ્વજનોનો દ્વેષ કરો છો અને રાજાને પાલન કરવાના યોગ્ય ધર્મોથી વિરુદ્ધ વર્તો છો. તમે વાતે વાતે ગુસ્સે થાઓ છો, તેથી નજીકના ભવિષ્યમાં તમારે શિરે ભય તોળાય છે. એ દુર્બુદ્ધિ દેવ તુલ્ય વસુદેવને તમે મૂઢ થઈને મેણા ટોણા આક્ષેપો કરો છો, તો તમે એમ માનો છો કે આ રીતે તમારો આત્માને શાંતિ મળવાની છે. તમે અમારા કુળનું કલ્યાણ કરનારા હોય, તમારા પ્રત્યેનો અમારો પ્રેમ અમે હાથથી જ પાછો ખેંચી લઈએ છીએ. હવેથી અમે તમારી કાંઈ પણ સેવા ચાકરી પણ કરીશું નહીં. અમારા પૈકી દાનપતિ અક્રૂર જ ખરા ભાગ્યશાળી છે કે જે વૃંદાવનવાસી કમલ નેત્રધારી અને કલેશ વિધારી કૃષ્ણને જોવા પામશે. તમારા આવા કૃત્યને કારણે યાદવ કુળ અમૂલ્ય ઉખડી ગયા જેવું થઈ ગયું છે. તેને જ્ઞાતિના બાંધવો દ્વારા શ્રી કૃષ્ણ જ પાછું દ્રઢ કરશે. તમને જેમ ફાવે તેમ બકવાદ કરો. આજ બુદ્ધિ ચતુર વસુદેવે તમને આ બધાની ક્ષમા આપી છે, કારણ કે ખરું જ્ઞાન તો કારણે જ છે. તેથી એકંત જો તમે તમારું ભલું ઈચ્છતા હો તો આ વસુદેવને સાથે લઈને તમે કૃષ્ણના નિવાસ વ્રજમાં જાઓ અને તેમની સાથે સંધિ કરો. મને તો આ એક જ તપો તરણો પાય લાગે છે. ઇતિ શ્રી મહાભારતમાં ખેલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે કંસને અંધકની શિખામણ નામનો 23મો અધ્યાય સમાપ્ત. દાનવ અધ્યાય 24મો દાનવ કેસીનો વિનાશ ને નારદનો સંદેશ. વૈશંપાયન બોલ્યા, રાજન અંધકના વચનો સુણીને રાજા કંસનો નેત્રો ક્રોધથી રક્તવર્ણા થઈ ગયા. તો આવેશમાં એટલો બધો હતો કે એક પણ શબ્દ બોલ્યા વિના તે પોતાના આવેશમાં ચાલ્યો ગયો. પછી ધર્મશાસ્ત્રોના જ્ઞાતા એવા સો યાદવો કંસની બધી જ વાતો વિસ્તારપૂર્વક સાંભળીને નિરાશ થઈને તેનો શુભ અશુભ ભાવી ભાગતા પોતાના નિવાસે ચાલ્યા ગયા. એ બધા જ માર્ગમાં કહેતા હતા કે કંસનું દિમાગ ખરાબ થઈ ગયું છે. કંસ તરફથી આજ્ઞા મળતા પ્રમાણે કૃષ્ણના દર્શનની ઉત્કંઠ ઈચ્છાવાળા ક્રોધી મન સમાન તેજસ ત્વરિત ગતિવાળા રથ પર સવાર થઈને મથુરાની વૃંદાવન ભણી જવા માટે નીકળી ગયા. બીજી બાજુ કંસની અશુભ ભાવીના લક્ષણો પોતાના અવયવો પર દેખાવા માંડ્યા અને તે પિતા તુલ્ય બાંધવા અક્રૂરજી સાથે મિલનના સૂચન કરતા હતા. અક્રૂરજીને વૃંદાવન મોકલતા પહેલા ઉગ્રસેનના પુત્ર મથુરાના રાજા કંસે કૃષ્ણનો વિનાશ કરવા વૃંદાવન જવાની આજ્ઞાનો સંદેશો પહોંચાડવા માટે કેસી દાનવ પાસે પણ પોતાના એક દૂતને બોલાવ્યો હતો. એ દૂત તરત જ કંસની આજ્ઞા સુણી મનુષ્યને પીડા આપનારો કેસી વૃંદાવન ગયો અને ત્યાં પહોંચીને તે દૈત્ય ગોવાળોને અતિ પીડા આપવા લાગ્યો. કેસી તો અશ્વરૂપ ધારણ કરનાર ક્રોધી પરાક્રમી દુષ્ટ દૈત્ય હતો. તે નિરંકુશ બનીને મનુષ્યનું માંસ ખાતા ભારે નિક્રંદ કરતો હતો. તે મદોન્મદ સ્વેચ્છાધારી ઉચ્છખંડ બનીને ગોવાળિયા સહિત ગાયોને મારી નાખતો અને તેનું માંસ આરોગતો હતો. એ અશ્વરૂપ ધારી દુષ્ટાત્મા રાક્ષસ કેસી જ્યાં જતો ત્યાં ત્યાં વનનો તે ના ભાગ સ્મશાનવત વેરાન થઈ જતો. તે સ્થળે મનુષ્યના હાડકા તથા માંસ વેરેલા દેખાતા હતા. અશ્વરૂપ ધારિત કેસી પોતાના પગની ખરીઓથી ધરતીને ખોદી કાઢવા વૃક્ષોની સાથે ટકરાઈને તેને ઉખાડી નાખવા અણહણાટીથી પવન સાથે સ્પર્ધા કરવા અને ફાળો ભરતો આકાશમાં કૂદકો મારતો હતો. ગર્વિષ્ઠ ઉન્મત્ત ભયંકર એ વંચર કંસની જેમ જ સર્વત્ર નિકંદનું કાર્ય કરવા લાગ્યો. ઘોર કર્મ કરનારા એ દાનવ અશ્વે અસંખ્ય ગોવાળોનો સાર કરીને આખા વનને નિર્જન કરી નાખ્યો. દુરાચારણી એ દૈત્ય વૃંદાવનના વનને ઉજ્જળ કરી નાખ્યું. એ વનમાં કોઈ મનુષ્ય કે ગાયો પણ રહી નહીં. ગોપ શત્રુ એવા કેસી દાનવ નિરંકુશ થઈને ઉન્મત વર્તન આચરીને મનુષ્યનું માંસ ખાઈને વનમાં માર્ગો પર નિર્જન કરી નાખ્યા. આ મનુષ્યનો અને ગાયોનો સાર કરનાર દાનવ કેસી એકવાર કાળનો પ્રેર્યો મનુષ્યના અવાજનું અનુસરણ કરતા કરતા ક્રોધાંતિત થઈને વૃંદાવનમાં ગોવાળોના દેશના પાસે આવી પહોંચ્યો. કેસીને
આવતો નિહાળીને વાબાલ વૃદ્ધ ગોપી સ્ત્રી પુરુષો રક્ષણ મેળવવા અહીં ત્યાં છુપાવા લાગ્યા છે. શ્રી કૃષ્ણનું નામ પુકારતા તેઓ સૌ જગન્નાથને શરણે આવ્યા. તેમના લોલોપાત રુદન અને કમળ કલ્પાંત શ્રી કૃષ્ણ પણ શોક પામ્યા. સૌને અભય વચન આપીને તેઓ કેસીની સામે દોડ્યા. સ્વરૂપ ધારી કેસી પણ પોતાની ડોક ઉચી કરી ક્રોધપૂર્વક અણવાટ કરતો વેગીલા કૂદકા માર્યો. દામોદર સામે ઘસ્યો. દેવતીને પોતાના પર આવી ગયો. ઘસી આવતો જોઈને વાદળા ચંદ્ર પર આવી ઘસી આવે તેમ કૃષ્ણ પણ તેના ધણી ઘસી ગયા. કૃષ્ણને કેસી પર ઘસી જતા જોઈને તેમના ઐતિહ્ય અને મનુષ્ય બુદ્ધિ ધરાવનારા ગોવાળો કહેવા લાગ્યા. ગોવાળો બોલ્યા, એ તો આજ શ્રી કૃષ્ણ તમે તો હજુ નાના બાળક છો. આ કેસી દૈત્ય તો પાપી અને દુરાત્મા સ્વરૂપે રહેલો છે. તેના તરફ તમે ઘસી જશો નહીં. તે દુર્ગસ જે દુર્જય છે એ અધમ સામે તમારે અવિચારી એવું સાહસ કેળવાની જરૂર નથી. એ તાત કંસની સામે સાથે જ જન્મેલો અને તેના ઇતિશુ તરીકે વિચરી રહેલો તેનો બીજો પ્રાણ જ છે. તે મોટા મોટા અશ્વ રાજોના ઉત્તમ છે. યુદ્ધમાં આ દાનવોનો મુકાબલો કરનારા બીજા કોઈ નથી. અશ્વમાં અતિ બળવાન દૈત્ય સૌ ભૂત પ્રાણીને પીડા કરનારો અવલ પાપ કર્મી અને કોઈથી વધ ન થઈ શકે તેવો છે. ગોવાળિયાઓની આવી ઢાહી શિખામણો આપવા છતાં શત્રુ સંહારક વ્યચ્યુતે કેસી દાનવ સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. ત્યાં તો ડાબે જમણે ગોળ ગોળ ફરતો ક્રોધિત કેસી પગેથી લાતો મારીને વૃક્ષોને ઉખાડવા લાગ્યો. તે વખતે તેના મુખ પરથી લાંબી કેસવાળી પુષ્કળ વાળવાળા ખભા અને કપાળ પરથી વાદળના તરંગો જેવા શોભતા ક્રોધને કારણે પેદા થયેલા પ્રસ્વેદ બિંદુઓ સરવા લાગ્યા. તે મોઢામાંથી ધૂળ મિશ્રિત ફીણ કાઢવા લાગ્યો. તેને જાણે શિયાળામાં ચંદ્રમાં આકાશમાંથી ઝાકળ વર્ષા કરે તેમ ફીણ કાઢતો હતો. તે ભરત નંદન કેસીએ ધણાટ સાથે નીકળતા ફીણવાળા થૂકના ફૂફાડાથી અચ્યુતને ભીંજવી નાખ્યા. તેથી ખરીઓની ઉડેલી અને ફીણથી પલળેલા તેથી એની એથી જાણે જેથી મધના લાકડાનું ચૂર્ણ હોય તેમ પીળી ધૂળથી શ્રીકૃષ્ણના માથાના વાળ પણ પીળા વર્ણના દેખાતા હતા. આમ લડી લેવાની તૈયારી કરતો કેસી ફાળો ભરીને દોડતો ખરીઓ જમીનને ખૂંદો દાંત કચકચાવતો શ્રી કૃષ્ણ પર ઘસી આવ્યો. શ્રેષ્ઠ અશ્વ કેસી અને શ્રી કૃષ્ણ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. કેસી અશ્વે આગલા બે પગ શ્રી કૃષ્ણની છાતીમાં લાતો મારી તદઉપરાંત તેણે શ્રી કૃષ્ણના પડખામાં પ્રહારો કરવા માંડ્યા. પછી તેણે તીક્ષ્ણ દાંતોથી શ્રી કૃષ્ણના ખભા અને ખભા પર બચકું ભર્યું. લાંબી કેસ વાળી વાળો દાનવ જાણે આકાશમાં વાદળા સાથે બાત ભીડતો હોય તેમ શોભતો હતો. પછી બેવડા પરાક્રમ વાળો કેસી અશ્વ વાયુ વાસુદેવની છાતી સાથે પોતાની છાતી અથડાવવા માટે વેગપૂર્વક ઘસી આવ્યો. ત્યારે અતિ પરાક્રમી બળવાન શ્રી કૃષ્ણે પણ ક્રોધિત થઈને તે ઘમંડી દૈત્યના મુખમાં પોતાના એક હાથ પ્રસરાવીને તેને પકડી લીધો. કૃષ્ણના હાથને કે તેની ચાવીને ચૂરો કરવાને દાનવ કેસી અશક્ત થયો. તેના દાંતો જડબામાંથી ઉખડી ગયા ને તે ફીણ સહિત લોહીની ઉલટી કરવા લાગ્યો. તેના હોઠ અને જડબાના બે ભાગ થઈ ગયા. આંખો બહાર નીકળી ગઈ. તેના અંગોમાંથી રક્ત વહેવા લાગ્યું. કાન તૂટી ગયા. તે દાનવ હણાઈને ચેતનહીન થઈને ચક્રની પેઠે ગોળ ગોળ ફરતો ફરવા લાગ્યો. તે પગો વારંવાર પછાડવા લાગ્યો અને મળમૂત્ર કાઢવા લાગ્યો. હળહળ હલવા ચાલવાને અશક્ત થઈને પરસેવાથી રેપઝેપ થઈ ગયો. કેસીના મોં પર રહેલો કૃષ્ણનો હાથ ગ્રીષ્મ ઋતુને અંતે અર્ધચંદ્રના કિરણોથી વીંછળાયેલો મેઘ સમાન શોભતો હતો. કૃષ્ણ સંગાથે દ્વંદ્વ યુદ્ધ કરતો કેસીના ગાત્રો ઢીલા થઈ ગયા હતા અને તેના તૂટેલા દાંતો જમીન પર આમતેમ વિખરાયેલા પડ્યા હતા. આંખોના ડોળા ફાટી ગયા હતા. પ્રભાતના થાકથી મેરુ પર્વતને આશ્રય રહેલા ચંદ્રની પેઠે કેસી દેખાતો હતો. આમ કેસી અતિ શ્રમિત થઈને સંપૂર્ણ શાંત થયો. ત્યારે અનાયાસ જ મહાન કર્મ કરનારા શ્રી કૃષ્ણે પોતાના બંને હાથો લાંબા કરીને બળપૂર્વક તેના દેહમાં બે ફાડચા કરવા માંડ્યા. યુદ્ધમાં કૃષ્ણને હાથે ચીરાયેલા અને વિકરાળ કદરૂપ મોટા વાળો દાનવ કેસી વ્યવસ્થિત થઈને ભયંકર ચીસો પાડવા લાગ્યો. તેના સર્વ અંગો શિથિલ થઈ રહ્યા હતા. તે જમીન પર
ગોળ રોળાતા લોહી વહેતો હતો. તેનું શરીર અંગ વિહીન થઈ ગયું હતું. જાણે કોઈ પર્વતને વચ્ચેથી ચીરીને બે ટુકડા કર્યા હોય તેમ તે અસુર બે ભાગમાં પટકાઈને પૃથ્વી પર પડી ગયો. આથી જેમ હણાઈને ભોં પર પડેલો અને ગતિ આગતિને પામેલો તે ભયંકર દાનવ કેશી માનવ દેહ મહાદેવજી અણેલા પશુ જેવો દેખાતો હતો. તે તૂટેલા પગો, અર્ધી પીઠ, અર્ધું પૂછડું, એક આંખ, એક કાન, એક નસકોરું એમ વેર વિખેર અંગો વાળા કેશીના અંગોના બે ફાડિયા જમીન પર રોવડાતા હતા. કેશીના જડબાથી શ્રીકૃષ્ણનો બાહુ ઘવાયો હતો. વનમાં હાથીના દંત સૂરથી છોલાયેલા વૃદ્ધ સાલ વૃક્ષના જેવો તે હાથ દેખાતો હતો. આમ યુદ્ધમાં દાનવ કેશીનો સહાર કરી તેના દેહના બે ફાળચા કરી કમળ નયન શ્રીકૃષ્ણ ત્યાં ઉભા રહીને હાસ્ય કરતા હતા. સર્વ ગોપીઓ કેશીને હણાયેલો નિહાળીને તે હવે વિઘ્ન ટળ્યું એવો હાસ્કારો લેતા હર્ષ વેલા થયા અને સર્વોપર પોતાના ઉંમર અને પ્રતિષ્ઠાને યથા યોગ્ય પ્રિય વચનોથી અચ્યુતની પૂજા અર્ચના કરવા અને પ્રશંસા કરવા લાગ્યા. ગોવાળિયાઓ કહેવા લાગ્યા. ગોવાળિયા બોલ્યા, એ તાત શ્રીકૃષ્ણ લોકને કાંટા જેવા ચાલતા આ પીડાકારી દાનવને હણીને તમે આજે અદ્ભુત કાર્ય કર્યું છે. શ્રી કૃષ્ણ આ દાનવ અશ્વનું રૂપ ધારણ કરીને ફરતો અહીં આવ્યો હતો. એ કૃષ્ણ સ્વરૂપી આદિત્ય કેશીની સહારીને તમે વૃંદાવનને ભયમુક્ત કર્યું છે અને પશુઓ તથા મનુષ્યને વસવાટ લાયક બનાવ્યું છે. આ દૃષ્ટિએ તો આપણા અસંખ્ય ગોવાળો અને ગાયોને તથા વાછરડાઓને હણ્યા છે. તેથી કઈ અમુક જ પ્રદેશમાં આતંક ફેલાવ્યો નથી, પણ બીજા પ્રદેશો પણ ઉજ્જડ કરી નાખ્યા છે. સાચે જ પાપી દૈત્ય જગતનો પ્રલય કરવા માંગતો હતો. આ માનવ લોકને મનુષ્ય વિહોણો કરી સ્વેચ્છાએ વર્તતો હતો. દેવલોકમાંથી પણ જીવતા ઈચ્છતા કોઈ દેવતા તેની સમક્ષ ઉભા રહી શકતા નહોતા. તો પછી આ ધરાતલ પર કયો એવો કયો મનુષ્ય હોઈ શકે કે જે એ દૈત્ય સાથે બાદ ભીડવાને તૈયાર થાય. વૈષમપાયજી કહે છે, જન્મે જે આમ ગોવાળિયાઓ શ્રીકૃષ્ણની પ્રશંસા કરતા હતા ત્યારે આકાશ વિહારી વિપ્ર નારદ મુનિ આકાશમાં અદ્રશ્ય રહીને બોલ્યા. નારદ બોલ્યા, એ પ્રભુ દેવેશ્વર વિષ્ણુ, હે કૃષ્ણ, હું તમારા પર અત્યંત પ્રસન્ન થયો છું. પછી નારદ મુનિએ ફરીથી પ્રસન્નતા કરતા કહ્યું, હે કૃષ્ણ, કેશી દાનવનો સંહાર કરીને તમે જે અત્યંત દુષ્કર કાર્ય કર્યું છે તેવું તો તમે જ મનુષ્ય લોકમાં કરી શકો. આ સ્વર્ગમાં ત્રિનેત્રધારી મહાદેવજી તેવું કરી શકે ખરા. એ તાત તમારામાં જ મારો અંતરાત્મા ઠર્યો હોય. યુદ્ધ માટે તત્પર થઈને આ દાનવ અશ્વ કેશી સાથે ચાલી રહેલું તમારું યુદ્ધ નિહારવાને હું સ્વર્ગમાંથી અહીં આવ્યો હતો. હે ગોવિંદ, મેં જાતે પૂતના વગેરે રાક્ષસોના વધના તમારા સાહસો નિહાળ્યા છે, પણ હે પ્રભુ, તમારા કેશી વધ જોઈને તો હું અત્યંત પ્રસન્નતા અનુભવું છું. અદૃષ્ટ અશ્વ રૂપધારી દાનવ કેશીથી બલ સુધીના દાનવને હણનાર મહેન્દ્ર પણ ભયભીત હતો. તમારા લાંબા બાહુથી તમે તેના દેહના બે ફાડિયા કરી નાખ્યા. તેના વિનાશ અર્થે આવું મૃત્યુ વિનાશ વિશ્વરૂપ યોનિવાળા બ્રહ્માએ જ નિર્માણ કર્યું હતું. હવે તમે મારી આજ્ઞા સાંભળો. તમે કેશીને અણ્યો હોય, તમે હવે આ દાનવો દેવોનું શાસન સંભાળો. તમે કેશીનો વધ કર્યો હોવાથી હવે તમે કેશવને નામે ઓળખાશો. તમારું કલ્યાણ થાવો, તમારા થકી વિશ્વ કલ્યાણ થાવો. હવે હું અહીંથી ઝડપથી ચાલ્યો જઈશ. હવે કંસવધ વગેરે જે કાર્યો કરવાના તમારે માટે બાકી રહ્યા છે તેને તમે પૂરા કરો. તે બધા જ કાર્યો તમે ટૂંક સમયમાં પૂરા કરવાને શક્તિમાન છો. તમે જે કાર્ય કરવાની જવાબદારી લીધી છે તેના સહાય કરવાને તમારા બળનો આશ્રય કરીને રહેલા દેવો જાણે મનુષ્ય હોય તેમ તમારી લીલાનું અનુસરણ કરે છે. ભારતના યુદ્ધરૂપી સાગરને ખળભળાવવાનો વખત પણ નજીક આવતો જાય છે. સ્વર્ગે સિધાવનારા રાજાઓનો દ્વંદ્વ યુદ્ધનો સમય પણ આવી ગયો છે અને નૃપતિઓના વિમાન નૃપતિઓ માટે વિમાનોમાં ચડીને સ્વર્ગે જવાના માર્ગો સુધી સ્વચ્છ કરવામાં આવે છે. ઇન્દ્રલોકમાં તેમને રહેવા માટે અલગ અલગ વ્યવસ્થાઓથી વહેંચણી પણ ચાલી રહી છે. કેશવ ઉગ્રસેન પુત્ર કંસ પણ તમારે હસ્તે મરણ પામશે એટલે પછી તમે રાજ્યપદ
મેળવશો અને તે પછી ટૂંકા ગાળામાં સર્વત્ર પૃથ્વીપતિ રાજાઓ વચ્ચે ભારે યુદ્ધ થશે અને અપ્રિતમ કર્મ કરનારા હોય પાંડવો તમારો આશ્રય લેશે. રાજાઓમાં ભેદ થવાનો પ્રસંગ ઉભો થશે ત્યારે તમે તેમનો જ પક્ષ લેશો. તમે રાજ્યાસને બિરાજશો એટલે તે રાજાઓ પોતાના રાજ્યશ્રીનો ત્યાગ કરી દેશે તેમાં કોઈ શંકા નથી. હે જગદીશ્વર કૃષ્ણ, આ મારો તથા આકાશમાં સ્વર્ગના દેવતાઓનો સંદેશો છે. જે શ્રુતિઓ દ્વારા ગૃઢપણે પ્રતિપાદન થયો છે તેને હું આજે પ્રગટ કરું છું. હવે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ પામશે. પ્રભુ, તે હમણાં જ તમારું અલૌકિક સામર્થ્ય નિહાળ્યું છે તેમ હે શ્રી કૃષ્ણ, મેં તમને સાચા સ્વરૂપમાં સાક્ષાત જોયા છે. જ્યારે કંસને તમે હણશો ત્યારે હું પુનઃ તમારી પાસે આવીશ. હમણાં તો હું સ્વસ્થાને પ્રયાણ કરું છું. શ્રી કૃષ્ણને આ પ્રમાણે સંદેશો આપીને નારદ મુનિ સ્વર્ગને અંતે પરવાર્યા. દેવના સંગીતની યોનિરૂપ નારદનું આવું વચન સુણીને તથાસ્તુ કહીને શ્રી કૃષ્ણ પણ ગોવાળો સહિત સામ આવ્યા અને સર્વ ગોવાળિયાઓનો શ્રી કૃષ્ણ સહિત વૃંદાવનમાં પ્રવેશ્યા. એથી શ્રી મહાભારતમાં ખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે કેશીનો વિનાશ ને નારદનો સંદેશ નામનો 24મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 25મો વૃંદાવનમાં અક્રૂરનું આગમન અને સ્તુતિ. વૈશંપાય બોલ્યા, એ રાજન, કંસે અક્રૂરજીને કૃષ્ણ પાસે જવાની આજ્ઞા કરતા તેઓ મથુરાની વૃંદાવન જવાને માટે નીકળ્યા. તે જ સમયે જ્યારે સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળે જતા હતા સૂર્યના કિરણો મંદ પડ્યા. પશ્ચિમના આકાશમાં સંધ્યાની લાલીમાં છવાઈ ગઈ. ચંદ્રમાનું બિંબ સહેજ ભીખું પિત રંગનું દેખાતું હતું. પંખીડા પોતાના માળાઓમાં વિશ્રામ કરતા હતા. અગ્નિહોત્રીઓએ હોમ યજ્ઞ માટે પોતાના અગ્નિ પ્રગટાવ્યો હતો. ચારે દિશાઓ ચોમેરથી આછા અંધકારથી છવાઈ હતી. ગોવાળો અને વ્રજવાસીઓ સોવાની તૈયારી કરતા હતા. શિયાળવા રડતા હતા. માંસ ખાવાને આતુર એવા હિંસક નિશાચર પ્રાણીઓ હર્ષિત થતા હતા. લાલ રંગના શક્રગોપ જંતુઓ તાપથી હાંસકારો મળતા આનંદિત થતા હતા. અધ્યાપન કરનારાઓનું વેદાધ્યન બંધ થયું હતું અને સંધ્યામય ગુફામાં સૂર્યનારાયણે પ્રવેશ કરી દીધો હતો. જ્યારે ગૃહમેદ યજ્ઞ કરનારા ગૃહસ્થા સ્ત્રીઓએ અગ્નિહોત્રી માટે જોઈતું દૂધ ઉકાળવાની વેળા થઈ હતી. વાનપ્રસ્થીઓ નિવાસ નિવાર વગેરે ધન વન ધાન્યોને મંત્રોપચારથી અગ્નિમાં હોમતા હતા. દિવસે ચરવા વનમાં ગયેલી ગાયો રજમાં પાછી ફરી હતી. તેમને દોવાનું કાર્ય ચાલુ હતું. તે વખતે પોતાના વાછડા પાછા ખીલે બંધાઈ જવાથી ગાયો વારંવાર ભાંભરતી હતી. ગોવાળીઓ ખીલે બાંધવાના દોરડા ઉકેલતા ગાયોને તેમના નામે દઈને બોલાવતા હતા. ગીતો લલકારતા ગાયોને બાંધતા હતા. વળી લાકડાના ભારા ઉચકાવાને કારણે તે જેમની પીઠમાં ખૂંદ નીકળેલી હતી તે ગોવાળો છણાના ભૂક્કાને સળગાવતા હતા. મંદ કિરણો વેરાયેલો રેલાવતો ચંદ્રમાં પ્રકાશિત થતો હતો. તે દિવસે દિવસ જતા રાત્રિ પોતાનો પ્રપાલવ પૃથ્વી પર પાથરતી હતી. ચંદ્રમાં ક્ષિતિજે પૂંતો હતો તે વખતે અગ્નિહોત્રો હવનો ચાલતા હતા. અગ્નિ તથા સોમની સંધિવાળો રાત્રિનો સમય પ્રહર ચાલતો હતો. કહો કે અગ્નિ એટલે કે ભોક્ત અને ચંદ્ર એટલે ભોગ્યના સંબંધ વાળું અખિલ વિશ્વ રાત્રિના પ્રથમ પ્રહરનો અનુભવ કરતું હતું. પશ્ચિમમાં અગ્નિ પેઠે પ્રદીપ્ત થયેલું અને પૂર્વ દિશા ભણી ચાલ લાલ કમળ સમાન શોભિત આકાશ પ્રજ્વલતા પર્વત જેવું દિશતું હતું. વળી તેમાં તારાઓમાં અમુક ઝુમખા ચમકતા હતા. આ વેળા સ્વગૃહે પહોંચવાની ઈચ્છાવાળા દૂર સદૂરથી આવતા પ્રવાસીઓના આગમનને સૂચવતા પક્ષીઓ રજમાં આવવા લાગ્યા. તે બધાની સાથે અક્રૂરજી પણ રથમાં આરૂઢ થઈને ત્વરિત ગતિએ આવી પહોંચ્યા. વૃંદાવનમાં પ્રવેશ કરતા જ અક્રૂરજી ગામ લોકોને વારંવાર શ્રી કૃષ્ણ, રોહિણી, નંદન, બલરામ અને નંદબાબાના નિવાસસ્થાન વિશે પૂછવા લાગ્યા. તેમણે એ સર્વની સ્થિતિ વિશે પણ લોકોને ઘણી પૂછપાછ કરી. ત્યાર પછી તેમના વિશે આ માહિતી મળતા દેવ
વસુની ઉપવાને લાયક હતી. બળવાન અક્રૂરજી નંદબાબાના ગ્રહ મંદિર પાસે આવ્યા ને રથમાંથી ઉતરીને ગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ તેમણે અંદરની તેમણે આનંદથી પ્રફુલ્લિત વદને અશ્રુદાશ્રુ સહિત આનંદાશ્રુ આનંદાશ્રુર સહિત વાછડા સાથે ગાયોને ધોવાના સ્થળે વાછડાના ટોળામાં ઉભા રહેલા શ્રી કૃષ્ણને નિખાર્યા નિરખ્યા. પછી હર્ષથી ગદગદ થઈને અક્રૂરજીએ પુકાર પાડ્યો, એ તાત કેશવ એ કૃષ્ણ અહીં આવો. જાણે કે કલ્પને અંતે સૃષ્ટિના સંહાર પછી વડના પાન પર ચત્તો સુતેલો બટુ હોય તેવા દેખાતા અને વામન અવતારના ત્રિલોકને છાઈ દેનારા વામનજી હોય તેમ શોભી રહેલા શ્રી કૃષ્ણને થોડીક ખીલેલી પોંડંગ અવસ્થાએ પહોંચેલા જોઈને અક્રૂરજીએ તેમને મનોમન પ્રશંસા કરવા માંડી. અક્રૂરજીની પ્રશંસા આ તેજ સિંહ વાઘ સમાન પરાક્રમીને બળવાન કમલ નયન શ્રી કૃષ્ણ છે, જે તેમની શ્યામ રંગી ક્રાંતિ સજળ વાદળ પેઠે શોભે છે. પર્વત જેવી પ્રચંડ અને ઉત્તમ તેમની આકૃતિ છે. રણ મેદાનમાં કોઈ નથી એ પેદી નહીં શકાય એવી શ્રીવત્સમણીવાળી છાતી પર તે પરખાય છે. શત્રુના મૃત્યુ માટે કુશળ બે બાહુથી તેઓ શોભે છે. ઉપનિષદોમાં વર્ણવેલા મૂર્તિમાન પુરુષ છે. જગતમાં સૌથી પૂજ્ય પાત્ર છે. ગોવાળના વેશમાં તેઓ સાક્ષાત શ્રી વિષ્ણુ છે. ભક્તના દર્શનથી જ તેમના રૂવાટા ખડા થઈ જાય છે. તેઓ તેવા તે ભક્ત વત્સલ છે. મુગટ અને તેમનું લાક્ષણિક ચિત્ર છે. મુગટ તેમનું લાક્ષણિક ચિત્ર છે અને છત્રનું તેજ જેની આજુબાજુ વ્યાપ્ત છે એવા મસ્તકથી તથા ઉત્તમ કુંડળોને યોગ્ય બે કાનોથી તે શોભે છે. ફૂલ માળા પહેરવાને યોગ્ય પ્રમાણસર વિશાળ છાતી અને ભરાવદાર કટીલા અને લાંબા બે બાહુઓથી તેઓ શોભે છે. સહસ્ત્ર સુંદરીઓ જેની સેવા સુક્ષુષણા માટે હાજર રહે છે અને જે કામદેવને પણ નચાવે છે એવા શ્રી કૃષ્ણે દેહ પર પીળું પિતાંબર ધારણ કર્યું છે. તેઓ સાક્ષાત વિષ્ણુ સમાન છે, જેમણે ત્રિલોક્યને છાઈ દીધા હતા અને જેમને આશ્રય ધરતી રહેલી હતી તેવા બે પગોથી શત્રુઓને હરનારા કૃષ્ણ ભૂમિ પર સ્થિર કરી રહ્યા છે. ભૂમિ પર સ્થિતિ કરી રહ્યા છે. તેઓ મનોહર જેમણો હાથ ચક્ર ધારણ કરવાને યોગ્ય જણાય છે અને ડાબો હાથ પર પણ ગદા ધારણ કરવાને આતુર રહેલો છે. લોક કલ્યાણને માટે તે પોતાના પ્રથમ પાદથી ધરા પર અવતાર ધારણ કર્યો છે અને આજે દેવતાઓની ધરાને ધારણ કરતો શોભે છે. આ એ જ પરબ્રહ્મ પરમાત્માના પ્રથમ પદ તુરીય બ્રહ્મ છે, જે અહીં વિશ્વ કલ્યાણ માટે અવતર્યા છે. દેવોની રક્ષાનો ભાર વહન કરનારા તે સર્વશ્રેષ્ઠ પરમેશ્વર ભૂમિ પર અવતાર ધારણ કરીને શોભી રહ્યા છે. ભાવિ પાકવામાં બાહોશ પુરુષોએ તેમનું ભવિષ્ય કથન કરતા કહેલો છે કે આ કૃષ્ણ ગોપાલ નિસ્તેજ થયેલા યાદવ વંશનો વેલો વધારશે. એના તેજના પ્રભાવથી યાદવોની સંખ્યા સેંકડો હજારોની થશે. આ સમગ્ર જગત જે સનાતન કાળથી અસ્તિત્વ ધરાવે છે તે શ્રી કૃષ્ણના શાસન હેઠળ રહેશે. તે વેળા અને દુઃખ દેનારા શત્રુઓ અને રાજાઓ નાશ પામશે. આ વિશ્વ સત્પુરુષની જેમ સુખ શાંતિ સમૃદ્ધિવાન થશે. તેઓ આ પૃથ્વી પર રહીને જગતને પોતાના નિયંત્રણ હેઠળ રાખીને તમામ રાજાઓના અધિષ્ઠાતા તરીકે સ્થાપિત થશે. ખરા પણ તેઓ પોતે રાજા નહીં બનશે પણ ચક્રવર્તી થશે. ખરેખર આ સમર્થ વિષ્ણુ દેવે પૂર્વ કાળમાં જેમ ત્રણ ડગલા પૃથ્વીની જગતને જીતી હતી, જીતી લઈ સ્વર્ગમાં ઇન્દ્ર પુરંદરને દેવતાઓના રાજા બનાવ્યા હતા, તેમ આ પૃથ્વી પર પુનઃ ઉગ્રસેનને રાજા તરીકે બેસાડશે. આ લોકમાં સમકામ વગેરે અન્યોના વિરોધી ગુણોથી ઉદ્ભવતા વેરના અંતરૂપ આ કૃષ્ણ છે. યથાર્થ તેમના પ્રભાવથી સુખ દુઃખ સમકામ વગેરેનો નાશ થશે. પ્રશ્નોપનિષદમાં છ પ્રશ્નો દ્વારા શ્રી વિષ્ણુ રૂપે શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે. વેદવેતા બ્રાહ્મણો દ્વારા પણ આજ પુરાણ પુરુષની સ્તુતિ ગાવામાં આવી છે. આ ભગવાન કેશવ સમસ્ત જગત માટે સ્પર્શનીય રહેશે, કેમ કે તેઓ ઈષ્ટ અને આરાધ્ય પાત્ર છે. હું આજે યથાવિધિ આ કૃષ્ણના દેહની માનસિક પૂજા કરીશ. મનમાં મંત્રોચ્ચારણ પૂર્વક તેના વિષ્ણુત્વનું પૂજન અર્ચન કરીશ. તેના અને જન્મ સંબંધી વાસ્તવિક સંકેતનું જ્ઞાન અંકિત અકલિત છે તથા મનુષ્યમાં તેના અલૌકિક અવતારોનો હેતુ અગમ્ય છે.
આ મનમાં ને મનમાં શ્રી કૃષ્ણની અને તેની શક્તિની સ્તુતિ કરીને અક્રુરજીએ વિચાર્યું કે આજે રાત્રે પણ હું પોતાના આત્માના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા તથા શ્રી કૃષ્ણની સાથે ભાવીના બનાવો વિશે રહસ્યમય ગુપ્ત મંત્રણો કરીશ, અને જો તેમનો વિચાર મથુરા આવવાનો થશે તો ગોવાળિયાઓને લઈને તેની સાથે હું આવતીકાલે મથુરા જઈશ. આ પ્રમાણે યુક્તિપૂર્વક આ કારણોનો વિચાર કરતા અક્રૂરજીએ શ્રી કૃષ્ણને અનેક પ્રકારે નિહાળ્યા પછી શ્રી કૃષ્ણ અને અક્રૂરે નંદ બાબાએ બોલાવેલી સભામાં પ્રવેશ કર્યો. એથી શ્રી મહાભારતમાં અખિલ હરિવંશમાં વિષ્ણુ પર્વ વિશે ક્રૂર વૃંદાવનમાં અક્રૂરની સ્તુતિ નામનો 25મો અધ્યાય સમાપ્ત.